विचारक जात लका विषय अंग्रेजी अनुस्नातक भवन ना अध्यक्ष अने प्रोफेसर डॉक्टर दिलीप बारड़ नु वक्तव्य योजी रहा छे। आम तो भारतीय अने पाश्चात्य साहित्य मीमांसा आ पेपर नो अभ्यास अनुस्नातक कक्षाए गुजराती भवन ना विद्यार्थीओ करी रहा छे अने गुजरातनी घणी बधी युनिवर्सिटीओमां साहित्य मीमांसा नु पेपर अभ्यासक्रम में होय छे। त्यारे 20मी सदीना जे केटलाक महत्वना विचारको साहित्य विषय कला विषय अने खास तो मानव जीवन मानव विद्याओना संदर्भ में जे विचार विमर्श प्रगट करी चुक्या छे एनो प्रभाव केवो रह्यो एना संदर्भ में अपनी पासे बहु ओछी उपलब्ध सामग्री खास करीने अंग्रेजी के यूरोपीय भाषा में जे तत्वचिंतन थयुं छे ते संदर्भ में हूँ कहूँ छूँ। तो जैक लका आवा एक महत्वना विचारक छे। 1901 मा आ विचारक नो जन्म पेरिस मा फ्रांस मा थयो अने 1981 मा एनु अवसान थयो। आ विचारके जे विचार धारा आपी अथवा तो जे विचार विमर्श कर्यो मानव जीवन ना संदर्भ मा ए मुख्यत्वे साइकोलॉजी ने केंद्र मा राखतो हतो। एटले आ विचारके मनोविश्लेषण ना संदर्भ मा जे थियरी आपी सिगमंड फ्रॉइड ना ए विद्यार्थी रह्या अने लगभग आजीवन एमणे फ्रॉइड नी थियरीओ नो अभ्यास कर्यो एमा संशोधनो कर्या एने संवर्धित करवानुं काम कर्युं। तो आवा एक विचारक लका जे पोते साइकोलॉजी ना विद्यार्थी रह्या साइकियाट्रिस्ट तरीके एमणे काम पण कर्युं एमनी विचारणा मुख्यत्वे ध मिरर स्टेज ध रियल ध सिम्बोलिक अने ध इमेजिनरी आवी संज्ञाओ आसपास विस्तारित छे। आ सर्जक अथवा तो आ विचारक आपणे एम कहीए के यूरोपना कला जगत साथे खूब नजीकथी संकळायेला रह्या खास करीने चित्रकला मूर्तिकला वास्तुकला संगीत कला अने साहित्य कला। तो कलाकारों साथे नजीकनो संबंध होवाने कारणे एमनी विचारणाओने कलाना संदर्भमां जे रीते जोवा तपासवानी वात पाछला दायकाओमां थई छे आजे आपणने एवा एक सरस अधिकृत वक्ता डॉक्टर दिलीप बारड मळ्या छे। हुं મહેન્દ્રભાઈને નમ્ર અનુરોધ કરું કે બારડ સાહેબનું સ્વાગત પરિચય અને આજના વક્તવ્યના સંદર્ભમાં એક નાની એવી ભૂમિકા કરી આપે અને પછી આપણે બારડ સાહેબને સાંભળીએ। તો મહેન્દ્રભાઈ સ્વાગત છે આપનું। આભાર વિપુલભાઈ, સ્વાગત છે દિલીપભાઈ। મિત્રો, દિલીપભાઈ બારડનો પરિચય આપણે ગુજરાતીના વિદ્યાર્થીઓ કેવી રીતે આપણી પાસે ન હોય એમનો પરિચય એ આપણા નેક્સ્ટ ડોર નેબર છે આપણી સામે નહીં પણ આપણી સાથે એટલે આપણે સાથે એક કેમ્પસના બે મહાલયોમાં આપણે લોકો ભણી રહ્યા છીએ અને જે હમણાં વિદ્યાનો એક સ્થગિત થયેલો માહોલ છે એમાં સંચારનું કામ ટેકનોલોજીના માધ્યમથી જે કેટલાક મિત્રો કરી રહ્યા છે એમાંના એક દિલીપભાઈ છે અને દેશ દેશાવરમાં એમનું જ્ઞાન અને એમની જાણકારી એ એક્સટેન્ડ થતી હોય છે અને ખૂબ બધા લોકો દૂર દૂરથી એમની જાણકારી અને એમના જ્ઞાનનો લાભ લેતા હોય છે। આપણે સાવ પડોશમાં છીએ તો આપણે તરણાવથે ડુંગર ને ડુંગર કોઈ દીઠો નહીં એવું તો કેમ ચાલે, એટલે એક સરસ વિષય માટે એમની પાસેથી આપણને કેટલીક સરસ વાતો મળવાની છે। દિલીપભાઈનું પોતાનું પીએચડીનું કામ હાડીના શિક્ષણ ઉપર છે અને એના વિશે ગયા વખતે એક વાત એમણે આપણને કરેલી વિદ્યાકીય આદાન પ્રદાન આપણા કેમ્પસમાં જે થોડાક બહુ જ રસપ્રદ તબક્કે થતા રહે છે એમાંનું એક અંગ્રેજી વિભાગ સાથેનું આપણું કામ હંમેશા રહ્યું છે। તમારા બધા વતી હું એમને આ મંચ પર આવકારું છું અને એમણે આ વાત કરવાનું સ્વીકાર્યું, થોડા વ્યસ્ત હોય છે એમના કામોમાં છતાં એમણે આ કામ સ્વીકાર્યું એ માટે આગોતરો એમનો આભાર માનીને હું વિપુલભાઈ ને આગળની કાર્યવાહી કામગીરી આગળની વાત માટે મારો અવાજ સોંપું છું વિપુલભાઈ। જી સર, ધન્યવાદ। હવે આપણે દિલીપભાઈ ને સાંભળવા છે અને
બરાબર સમય સાથે આપણે છીએ, 12:07 થાય છે અને 1:15 સુધી આપણી પાસે સમય છે દિલીપભાઈ, તો આ સમય મર્યાદામાં આપણે વાત કરીએ અને વિદ્યાર્થીઓના પ્રશ્નો હશે તો પછી એ પણ આપણે આવરી લેશું. તો દિલીપભાઈ આપનું સ્વાગત છે, આપ વાત મૂકો. નમસ્કાર. નમસ્કાર બધા મિત્રોને, અધ્યાપક મિત્ર, ગુજરાતી ભવનના અધ્યક્ષ વિપુલભાઈ જેમણે આમંત્રણ આપી અને આ એક સ્ટેજ આપણા બધા માટે તૈયાર કર્યું છે એમનો, અને બધા વિદ્યાર્થી મિત્રો દીપાલસિંહ સાહેબ પણ જોડાયેલા છે. જાક લકાં, હા, પોપ્યુલરલી અને આપણે જેક્વિસ લકાન પણ લોકો વાંચતા હોય છે. જેક્વિસ કારણ કે સ્પેલિંગ એવો છે, ફ્રેન્ચ નામ બધા એવા વિચિત્ર કે એમને લખે કંઈક જુદું અને બોલે કંઈક જુદું, એટલે જાક જાક લકા, એમાં થોડો નેસલ સાઉન્ડ પણ એના અવાજમાં આવે. તો જાક લકા, વિપુલભાઈએ વાત કરી એમ એક સાયકિયાટ્રિસ્ટ તરીકે એ પ્રેક્ટિસ પણ કરતા અને સાયકોલોજિસ્ટ તરીકે એમણે એમના વિચારો પણ આપેલા છે. 1901 થી 1981 સુધી, એટલે 20મી સદીની લગભગ બધા જ દાયકાઓ એમણે જીવ્યા છે, અને ખાસ કરીને જ્યારે પોસ્ટ સ્ટ્રક્ચરાલિઝમ, ઉત્તર સંરચનાવાદ, મેં વિપુલભાઈને ગઈકાલે જ વાત કરી હતી કે હું જ્યારે આ વિચારતો હતો કે આ ગુજરાતીના વિદ્યાર્થીઓ સાથે આ વાત કરવાની છે, ત્યારે એક પહેલી મુસીબત એ આવી હતી કે વોકેબ્યુલરી જે આની છે એને ગુજરાતીના એક્ઝેક્ટ શબ્દોમાં કઈ રીતે ઢાળવી. એટલે મેં એમને પૂછેલું કે આના ઉપર કોઈએ પણ કંઈક લખેલું હોય, અને ઓથેન્ટિક ગુજરાતી ટ્રાન્સલેશન જે લિટરરી સર્કલ્સમાં એક્સેપ્ટેડ થયા હોય તે પ્રકારના હોય તો હું થોડું વાંચીને એ રીતે વાત કરું. કારણ કે અમુક સંજ્ઞાઓ, કોન્સેપ્ટ આપણે સૌ જાણીએ છીએ કે સાહિત્યમાં એનું ભાષાંતર થોડું જુદી રીતે કરાતું હોય છે. એટલે હું, મેં પ્રયત્ન કર્યા છે થોડા થોડા શબ્દોને સાથે લઈને આવવાના કે પોસ્ટ સ્ટ્રક્ચરાલિઝમ ને ઉત્તર સંરચનાવાદ, અથવા સ્ટ્રક્ચરાલિઝમ ને સંરચનાવાદ તરીકે હિન્દી સાહિત્યમાં પણ એનો ઉલ્લેખ થાય છે. તો એ સંરચનાવાદ, ઉત્તર સંરચનાવાદના સમયમાં એક ટ્વાઇલાઇટ ઝોનમાં એ કામ કરે છે, એ વિચારે છે, અને પેરિસમાં, જેને પરી પણ બોલે છે, સ બોલતા નથી, સાચા ઉચ્ચારમાં પેરિસ આપણે પોપ્યુલરલી એમ કહીએ છીએ, ત્યાંના એક એકેડેમિક સર્કલમાં એમનું એક બહુ મોટું નામ એ સમયમાં થયેલું. મિશેલ ફુકો, જેના વિશે પણ આપ આપણા અભ્યાસક્રમમાં અભ્યાસ કરો છો, એ આમના સેમિનાર્સમાં ભાગ લેવા જતા. લકાની એક બહુ મજેદાર વાત એ હતી કે જે એક્સેપ્ટેડ સાયકોલોજીસ્ટના સર્કલ્સ હતા એમાંથી એ આમ કહેવાય આઉટકાસ્ટ થયેલા વ્યક્તિ. આઉટકાસ્ટ એટલે આમ જેને તડી પાર કરેલા હોય, જેને વિરોધ કરેલો હોય, અને એમના વિચારોથી સહમતિ ન થઈ હોય એક યા બીજા કારણસર, એમાં લકાનો પણ વાંક હોઈ શકે પણ બીજાનો પણ હોઈ શકે, પણ એ રીતે પણ એમનું એક હતું. તો એમણે એક એનેકડોટ્સ ખૂબ જ જાણીતું એના વિશે છે કે એ જ્યારે પહેલી વખત એને પેલી જે મિરર સ્ટેજ ની વાત બહુ શરૂઆતના તબક્કામાં એક સેમિનારમાં વાંચી, તો ત્યારે અર્નેસ્ટ જોન્સ એ ત્યાં ચેરપર્સન તરીકે, જોન્સ એટલે અર્નેસ્ટ જોન્સ એટલે ફ્રોઇડના બાયોગ્રાફર, ઓથેન્ટિક બાયોગ્રાફર, અને ફ્રોઇડ સાથે જેમણે ખૂબ જ નજીકથી કામ કર્યું તેવા, અને લકા એટલે ફ્રેન્ચ ફ્રોઇડ, લકાને શું કહેવાય છે, ફ્રેન્ચ ફ્રોઇડ, કારણ કે એમણે પણ ફ્રોઇડના આધારે જ બધી મોટી વાતો કરી છે. એમાં એની મૌલિકતા ક્યાં આવે છે એ પણ આપણે જોશું. હવે એ પેપર પૂરું એને વાંચવા દેવામાં આવેલું નહોતું, જોન્સ દ્વારા એમને ટકોર કરી, કદાચ સમયની અવધિ ઓછી હશે, પણ શું બન્યું હતું એ આખી વાત આપણી પાસે પહોંચતી નથી. એનેક્ડોટ સ્વરૂપે આવે કે એ વાંચી નતા શકેલા, પછી કદાચ એ ગુસ્સામાં આવેલા હોય, અને એમણે એમનું પેપર પણ આપેલું નતું, એટલે એ પેપર પણ ત્યારે પબ્લિશ થતું નથી. આગળ જતા એ સેમિનાર ને પછી એક્રેટ્સ નામનું એમનું પુસ્તક રચે, અને ત્યારે એ આ વિચાર, મિરર સ્ટેજના વિચારને એ આગળ વધારીને વાત કરે છે. પછી એમણે સાયકિયાટ્રિસ્ટ તરીકે પણ જે કોઈ વિભાવનાઓ એમને આપી કે સિટિંગ્સ કેટલા કરવા જોઈએ, કેટલા સમયના ક્લાયન્ટ સાથે કરવા જોઈએ, એમાં પણ બહુ મતાંતરો થતા એ દૂર ચાલ્યા જાય છે. જે એસ્ટાબ્લિશ્ડ સાયકોલોજિસ્ટ હતા એનાથી એ અલગ કામ કરે. હવે આનાથી થાય શું કે લકા એમનું કામ જો પબ્લિશ કરવું હોય તો કદાચ એ સર્કલ એમને એ ન પબ્લિશ કરવા દે. જેમ પિયર રિવ્યુ, એકેડેમિક સર્કલમાં તો આ બહુ મહત્વનું છે કે તમારો પિયર જે છે એ કઈ રીતે રિવ્યુ કરે અને વસ્તુને આગળ વધારે,
એટલે લકાન એક રસ્તો કદાચ એના માટે પણ શોધ્યો હોય કે બીજી કોઈ રીતે, કારણ કે આ તો બધું સાયકોલોજીની વાત છે એટલે આપણે બધા જ અર્થઘટનો કરી શકીએ. અને એમાં એમણે પોતાની જાતે સેમિનારો શરૂ કર્યા પેરિસની કોઈ સ્કૂલમાં, એમણે પોતાની જાતે જ એમના સેમિનારો ચાલે, અને એમાં મિશેલ ફુકો, લ્યુસ ઇરિગેરે અને બહુ મોટા ફેમિનિસ્ટ ફિલ્મ સ્ટડીઝ સાથે જોડાયેલા લોકો પણ એ સેમિનાર્સ એટેન્ડ કરવા માટે આવે. અને પછી પાછળના સમયમાં એ સેમિનાર્સ બુક તરીકે પબ્લિશ થતા જાય છે, હજી પણ થાય છે, હજી રિવિઝન્સ પણ ચાલે છે. એટલે ઘણા લોકો એમ પણ કહે છે કે લકાનિયન લેકોનિયન થિયરી કોને કહેવાય, અથવા લેકોનિયન કોન્સેપ્ટ આપણે કોને કહીએ, એ હજી ધીરે ધીરે ઉદ્ભવી રહ્યું પણ છે, ધીરે ધીરે એ એમની એક જગ્યા બનાવી પણ રહ્યું છે. અને ફ્રેન્ચમાં હોવાથી શરૂઆતમાં એક સીમિત દાયરો એમને મળે, પછી અંગ્રેજીમાં આવવાથી એ સીમા ઓળંગે છે અને બીજી જગ્યાએ પણ પહોંચે, પછી એ પહોંચી રહ્યું છે ધીરે ધીરે. પણ આપણા લિટરરી થિયરીઝમાં અને ક્રિટિસિઝમમાં હવે ઘણા લોકો ફ્રોઇડ, યુંગની સાથે સાથે લેકોને પણ સાથે લેવાની શરૂઆત કરી ચૂક્યા છે અને લોકો વાંચવાનું શરૂ કરે છે. જ્યારે આપણે કરીએ ત્યારે ફ્રોઇડથી એને જુદો તારવો બહુ અઘરો પડી જાય છે. ઘણી વખત આપણને બહુ મુસીબત થાય કે ફ્રોઇડ ક્યાં, ફ્રોઇડની વાત પૂરી થાય અને ક્યાંથી લેકોને મારે શરૂ કરવું, અને બંને કેટલા ઓવરલેપિંગ થાય એ પણ એમાં આવતું રહે. અને જનરલી આપણે જયારે વાત કરતા હોય ત્યારે સાયકો એનાલિટિકલ સ્ટડીઝ જે આપણે જોઈએ, એમાં નામ વગર અલગ અલગ રીતે સાયકો એનાલિટિકલ સ્ટડીઝ લિટરેચરમાં કરતા હોઈએ. એટલે ક્યાં આપણે ફ્રોઇડનો વિચાર લીધો, ક્યાં આપણે યુંગનો વિચાર લઈએ છીએ, ક્યાં આપણે લેકોને લઈએ છીએ, એ ઘણી વખત જુદા તારવા પણ અઘરા હોય છે. આજે આપણે પ્રયાસ કરશું કે આપણે એમાં કઈ રીતે કામ કરી શકીએ. મને પણ અઘરું તો લાગે છે કે આમાં આ તારવવું અને એની વાત કરવી એ એટલી સહેલી તો નથી, એટલે મેં ગઈકાલે તમને એક વાર્તા વાંચવા પણ આપી હતી કે મને એમ લાગ્યું કે આ ઘણા સાહિત્ય તો છે, લેકોએ પણ પોતે એડગર એલન પોની એક વાર્તા ધ પર્લોઇન્ડ લેટર ઉપર વાત કરી છે, હેમ્લેટ ઉપર જેનું ઉદાહરણ આપણે આજે પણ લેશું એમણે વાત કરી છે. અને હા, બીજા અનેક સાહિત્ય ઉપર, કારણ કે દરેક સાયકોલોજીસ્ટ એવું માનતા રહ્યા છે, ફ્રોઇડ હોય કે લેકો હોય કે યુંગ હોય, કે સાયકોલોજીસ્ટ સાહિત્ય ખૂબ વાંચેલું હોવું જોઈએ. એમનું સાહિત્યનું વાંચન એમને માનવ સ્વભાવ સમજવામાં ખૂબ જ મદદરૂપ થતું રહેતું હોય છે. એ વિચાર સાથે લેકો પણ સહમત છે, એટલે એમનું સાહિત્ય વાંચન અને એમાં એના વિચારોને તપાસતા રહેવું એ પણ એમને એ કરતા રહેતા હોય છે. પણ વહેમ નામની ટૂંકી વાર્તામાં એક બહુ સરસ બે ચાર વાતો આવી છે, એટલે એમ થયું કે આ વાંચી રાખો એ વાર્તા. તો એમના પાત્રો જે આનંદી નામનું એક પાત્ર છે, પછી એમાં રજનીશ અને તિલક અને એક અજાણી વ્યક્તિ છે, આપણે જોઈએ તો ચાર પાત્રો ની આસપાસ એ નાનકડી વાર્તા રચાય છે. અને તેમાં આમના ઘણા બધા મુદ્દા આપણે કદાચ તપાસી શકીશું, હેમ્લેટ પણ આપણે જોઈશું એમાં. તો એ આપણે લેકોની વાત શરૂ કરીએ તો એમના મહત્વના કોન્સેપ્ટ ક્યાં હતા અને કઈ રીતે એ મૂકેલા છે. તો હું અહીંયાથી થોડુંક પેપર વર્ક નો ઉપયોગ કરવાનો પ્રયાસ કરું છું, એટલે આપ પણ કદાચ એને ચોખ્ખું જોઈ શકશો એવી અપેક્ષા રાખીએ. ઓકે, તો પહેલું એમની વાત આવે છે ફ્રોઇડ, એટલે રિટર્ન ટુ ફ્રોઇડ, એમાં એ એક મહત્વનો કોન્સેપ્ટ બને છે. રિટર્ન ટુ ફ્રોઇડ પહેલી વસ્તુ. બીજી વાત એમના છે મિરર સ્ટેજ. મિરર સ્ટેજ કે ત્રીજી વાત એ મૂકે છે, એમાંથી આવે છે અધર. અને તેમાં બે કોન્સેપ્ટ આપણી પાસે આવે છે, એક છે બિગ ઓ સાથે નો અધર અને બીજો સ્મોલ ઓ સાથે નો અધર. બે વિભાવના એ રીતે એ અધરમાં મૂકે છે. ને પછી એ જે એની બહુ પોપ્યુલર છે એટલે ધ ઇમેજિનરી, ધ સિમ્બોલિક, ધ સિમ્બોલિક અને ધ રિયલ, આ વિભાવના એમની એમાં આવે છે.
અને તેમાંથી એ એક ડિઝાયર ની વાત કરે છે, ડિઝાયર ઈચ્છા કહીએ, વાસના કહીએ, ડિઝાયર. અને છેલ્લે આપણે જોશું કે એમની લિટરેચર ની વિભાવના એ કઈ છે. એને એક નવો શબ્દ બનાવેલો છે આ પ્રકારના સ્પેલિંગ સાથે, એ લિટરેચર કે છે લિટ્યુરાટિયર. એક્ઝેક્ટલી આપણે વાંચવા જઈએ તો લિટ્યુરાટિયર, હે, બે શબ્દ એમાં સાથે આવે અને એ લિટરેચરને એ રીતે જોવાનો પ્રયાસ કરે છે. તો આ વિભાવનાઓથી આપણે સમજવાનો પ્રયાસ કરશું કે લેકોના સાયકોલોજીકલ કોન્સેપ્ટ જે આપણે સાહિત્ય વાંચનમાં ઉપયોગ કરીએ છીએ. એક બીજી મહત્વની બાબત છે જેને આપણે ગેઝ તરીકે જોઈએ છે, પણ એ મોટે ભાગે ફિલ્મ સ્ટડીઝમાં લોકોએ ઉપયોગ કર્યો છે. ફિલ્મ સ્ટડીઝમાં ગેઝ અને એમનો કોન્સેપ્ટનો ઉપયોગ ખૂબ થયેલો છે. ઓકે, તો આ વસ્તુ આપણે જોવાની છે આજે. મારો હાથ ટચ થઈ જવાથી ડિસ્કનેક્ટ થઈ ગયેલો હતો થોડી વારમાં. ઓકે, સો ધીસ આર ધ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. આ કોન્સેપ્ટની આજુબાજુ આપણે એને જોવાનું રહેશે. જાક લકા ના લિટરરી કોન્સેપ્ટ તરફ આપણે જવા માટે આ વિભાવનાઓને આપણે થોડી ઝડપથી સ્પષ્ટ કરીને જોઈએ. હવે આ વસ્તુને જોતા પહેલા એ પૂર્વ ભૂમિકા કે લેકો ક્યાં લોકેટેડ છે, એ કઈ આપણે કહીએ કે ઇન્ટેલેક્ચ્યુઅલ ટ્રેડિશનમાં, એ સમયની એક ઇન્ટેલેક્ચ્યુઅલ ટ્રેડિશન અથવા ઇન્ટેલેક્ચ્યુઅલ વિચારો જે બધા ઉપર હાવી હતા, એ વિચારોથી એ પોતાની જાતને જોડીને આગળ ચાલે. આ એટલા માટે કે તમે એ જો વિચારો સાથે સહમત ન થાઓ અથવા એ વિચારોને તમે ડીકન્સ્ટ્રક્ટ કરી શકો કે જે પાછળથી ડેરિડા અને એ લોકોએ કરેલા, તો ઘણી બધી લેખોની વિભાવનાની સામે પણ પ્રશ્નો ઉભા થઈ શકે એમની વિભાવના સામે, કારણ કે એ બંને વચ્ચે આવે છે, કન્સ્ટ્રક્શન સોરી સ્ટ્રક્ચરલિઝમ અને પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ, અથવા પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ સાથે ડીકન્સ્ટ્રક્શન પણ એના વાંચનમાં થાય. પણ એ જ્યાં ઉભો છે સ્ટ્રક્ચરલિઝમ ઉપર, એમની બેઝિક સ્ટેન્ડિંગ જે છે એ સ્ટ્રક્ચરલિઝમ ઉપરની છે. હવે એ શું છે સ્ટ્રક્ચરલિઝમ ઉપરની એમની સ્ટેન્ડિંગ? તો હું થોડું પેપર ગોઠવતા કરતો જાઉં છું. ઓકે, ફાઇન. તો એ જે સ્ટ્રક્ચરલિઝમ ની વાત કરે છે, તેમાં મૂળ વિચાર આવે છે સોસ્યુર માંથી, ફર્દિનાન્દ ધી સોસ્યુર. સોસ્યુર એના વિચાર છે લિંગ્વિસ્ટિક માટેના, સ્ટડી ઓફ લેંગ્વેજ, ભાષા નો અભ્યાસ. ફર્દિનાન્દ સોસ્યુર ક્યાંક ને ક્યાંક તો નામ આવ્યું છે એમ લિંગ્વિસ્ટ તરીકે અને અભ્યાસ. અને સોસ્યુર એ સંસ્કૃતના પણ સ્કોલર હતા, એ સંસ્કૃતના પણ અભ્યાસો હતા. એમના ભાષાના જે વિધાનો એમણે કર્યા છે સ્ટ્રક્ચરલિઝમમાં, તેમાં પાણિનીના ગ્રામર, વ્યાકરણ શાસ્ત્ર નો પણ એટલો જ ફાળો એમાં રહેલો છે. સોસરે સ્ટ્રક્ચરાલિસ્ટ તરીકે એને એક સ્કેલેટન ભાષાનું આપ્યું છે, હાર્ડ પિંજર ભાષાનું, એક હાર્ડ પિંજર આપણે કહીએ કે જે બધી ભાષામાં કામ કરવું જોઈએ, એવું એક હાર્ડ પિંજર એ આપે છે. અને એ કહે છે કે ભાષાના મૂળ કેરેક્ટરિસ્ટિક્સ કેવા હોય છે, તો એ આર્બિટરી હોય છે. એ આર્બિટરી એટલે મનમાની અથવા તર્કહીન, ભાષામાં રહેલા અર્થો, શબ્દોમાં રહેલા અર્થ, વર્ડ્સ અને મીનિંગ, વર્ડ્સ એન્ડ મીનિંગ આપણે જોઈએ તો એ જે છે મીનિંગ શબ્દોની અંદર કે છે એ આર્બિટ્રરી, મનમાયના અથવા તર્કહીન લાગે ત્યાં સુધીના એ હોય છે.
પછી બીજું કેરેક્ટરિસ્ટિક્સ એમણે એ કહ્યું કે એ રિલેશનલ છે, રિલેશનલ છે સાપેક્ષમાં, એમનો અર્થ શબ્દ સાથે હંમેશા એક સાપેક્ષમાં જોડાયેલો હોય છે, એમને મૂળભૂત કોઈ અર્થ હોતો નથી પણ એ બીજા શબ્દોની સાથે સાપેક્ષમાં આપણને એક અર્થ આપે છે. અને ત્રીજી એમણે કહ્યું તું કન્સ્ટ્રક્ટ વર્ડ્સ ઓર લેંગ્વેજ, લેંગ્વેજ કન્સ્ટ્રક્ટ વર્લ્ડ વ્યૂ. એટલે વિશ્વ આપણે જે જોઈએ છીએ, આપણો નજરિયો છે વિશ્વ જોવાનો, એ ભાષા બનાવે છે, એ ભાષા બનાવે છે. એટલે એમ કહી શકાય કે જો ભાષા નથી તો વિશ્વ નથી, ભાષા નથી તો વિશ્વ નથી, ખાલી વસ્તુઓ છે પણ અર્થહીન વસ્તુઓ ફક્ત છે. ભાષા આપણને વર્લ્ડ વ્યૂ આપે છે. તો આર્બિટરી એટલે એકદમ તર્કહીન મન માન્યું, રિલેશનલ એટલે સાપેક્ષમાં, અને કન્સ્ટ્રક્ટ એટલે એક આપણે જે દુનિયા જોવાનો તરીકો આપણી પાસે આવે છે એ ભાષા દ્વારા, ભાષા પાસેથી આવે છે. તો ભાષા નથી તો આપણી પાસે વર્લ્ડ વ્યૂ પણ નથી. લેટ મી ગીવ એક એક્ઝામ્પલ, આપણે એક ઉદાહરણ આપણે જોઈએ અહીંયા સમજવા માટે કે એક સેન્ટેન્સ લેટ મી રાઇટ હિયર. એસ આર કે હિટ્સ ઓન રન, એસ આર કે હિટ્સ ઓમ રન. હવે ધીસ સેન્ટેન્સ આપણે જોઈએ તો આમનો અર્થ આપણે શોધવો હોય કે આનો મીનિંગ શું છે, આનો અર્થ શું થાય, તો હું એસઆરકે ને એ રીતે વાંચું કે આ શાહરૂખ ખાન છે, પણ એ તો મારા માટે અર્થ છે કારણ કે હું બોલિવૂડ થી પરિચિત છું. આજે કોઈ હોલિવૂડ થી જ પરિચિત હોય, ફિલ્મ દુનિયાથી પરિચિત ન હોય તો એ એસઆરકે નો અર્થ ન. એટલે એમાં જે આર્બિટરીનેસ રહેલી છે અથવા એનું જે રિલેશનલ રહેલું સાપેક્ષવાદ રહેલો છે, એ બંને એમાં જોવા મળે કે જો મને એ એસઆરકે કોણ છે એ ખ્યાલ ન હોય તો હું સમજી જ ન શકું. એના માટે મારું એમની સાથે એક કનેક્શન હોવું જોઈએ તો જ એ થાય, નહીતર એ આર્બિટરી બની શકે. પછી હિટ્સ શબ્દ જે ત્યાં આવે, હવે હિટ્સ નો અંગ્રેજીમાં અર્થ મારવું પણ થાય, મારવું કોઈને, હિટ કરવું, કોઈને ઈજા પહોંચાડવા માટે મારવું એમ પણ થાય. એનો હિટ એટલે ક્રિકેટમાં શોટ મારવો એવું પણ થાય, રમત ગમતમાં શોટ માર્યો એમાં કોઈને ઈજા નથી કરતા પણ આપણે રન સ્કોર કરીએ છીએ કારણ કે રન શબ્દ છે, એટલે આપણને એમ થાય કે હિટ એટલે કંઈક રમત ગમતની વાત હોઈ શકે. એની સાથે ઓમ રન શબ્દ આવે. હવે આ ઓમ જે છે, એપોસ્ટ્રોફી ઓમ, એ બહુ કન્ફ્યુઝિંગ બને. એવું સમજાય કે ચલો એસઆરકે હિટ્સ રન, અને આપણે એમ પણ સમજીએ કે આ રન શબ્દ છે એ બોક્સ ઓફિસ સાથે પણ જોડાયેલો છે, અને બોક્સ ઓફિસમાં રન એટલે હિટ જવું, સુપર હિટ, સુપર હિટ કોઈનું જવું, એટલે એમાં પણ આપણે હિટ શબ્દને આ જોઈએ કે કોઈ ફિલ્મ સુપર હિટ જાય તો એમાં મારવાની વાત નથી, એમાં રન સ્કોર કરવાની વાત નથી, પણ આ તો સુપર હિટ ફિલ્મ ની વાત છે. એટલે આ વસ્તુ જોયા પછી આ રિલેશનમાં, આ રિલેશનમાં એક વસ્તુ કન્સ્ટ્રક્ટ થાય છે અહીંયા, અને કન્સ્ટ્રક્ટ એમ થાય કે આ ઓમ છે એ ફિલ્મ ઓમ શાંતિ ઓમ ની વાત કરતો હોવું જોઈએ, ત્યાંથી કન્સ્ટ્રક્ટ થયું. એટલે આ જે સાપેક્ષમાં શબ્દો રહેલા છે એ એક આખી આ દુનિયા ક્રિએટ કરી છે, આ ચાર શબ્દોની દુનિયા એ ક્રિએટ આપણી સામે એ રીતે કરે છે. આટલું સ્પષ્ટ થયા પછી કે ચલો આ કોઈ સમાચાર એવા છે કે શાહરૂખ ખાનની ઓમ શાંતિ ઓમ ફિલ્મ સુપર હિટ થઈ છે, આવી કોઈ વાત આવી, તેમ છતાં હજી મને એમ રે કે ઓમ રન હિટ્સ ઓમ રન એમ શું કામ વાત કરી, એમણે કેમ સ્પષ્ટ એમ જ ન કહ્યું કે શાહરૂખ ખાન હિન્દી ફિલ્મ ઓમ શાંતિ ઓમ ઇઝ સુપર હિટ, આવી વાત કેમ ન કરી અને આમ કેમ લખ્યું હિટ્સ ઓમ રન. તો મને ખ્યાલ આવે કે આ જે સમાચાર છે એ અમેરિકન ન્યૂઝપેપરમાં આવ્યા છે, અમેરિકન ન્યૂઝપેપરમાં આ રીતે સમાચાર લખેલા છે. તો એ આર્બિટરીનેસ ને હું હવે ઓછી કરતો જાઉં છું, અને એના સાપેક્ષમાં જોતા, અમેરિકન સાપેક્ષમાં તો હું જોતા મને ખ્યાલ આવે કે ત્યાં બેઝબોલ નામની રમત બહુ લોકપ્રિય છે, બેઝબોલ, અને બેઝબોલમાં એમાં હોમ રન હિટ કરવાની
एक सीस्टम छे जेम आपणे क्रिकेट मां सिक्स मारवानी होय एम बेसबॉल मां होम रन होय के जेमां बॉल ने स्टेडियम मां फेंकी देवामां आवे एने होम रन कहेता होय छे तो आ ओम छे ए होम ने अपभ्रंश कर्यो छे अपभ्रंश करीने लेखो तो हवे जो आ केटलुं बधुं आर्बिट्ररी रिलेशनल वस्तु छे अने शब्दो सिम्पल होवा छतां पण एम लागे अर्थ समझाई गयो छे छतां पण कंईक मिसिंग थतुं हतुं कंईक वस्तु हती जे आत्मा नहोती आवती अने पछी ए स्पष्ट थता के ओ आ तो आखी एक स्पोर्ट्स ना सिमेंटिक फील्ड માંથી આ શબ્દો લઈ અને આપણી સામે એ એ વસ્તુ બનાવી છે તો મારી પાસે જો સ્પોર્ટ્સના સિમેન્ટિક ફિલ્ડ ના અર્થ નહીં હોય તો હું સાદી ભાષા પણ સમજી નહીં શકું હું જે સમજીશ એ અધૂરું હશે અથવા કંઈક જુદું પણ હોઈ શકે જો આ બાબત સમજાય તો પેલું રિયલ સમજાશે લકાનું રિયલ ઇમેજિનરી સિમ્બોલિક અને ધ રિયલ જે છે એ એ આયા કે આયા ગેપ રહી જાય છે કંઈક સમજવા માટે જેના માટે સોસરે બીજા બે શબ્દો આપ્યા અને એ કે છે લાંગ અને પરોલ લાંગ અને પરોલ જેનો ઉપયોગ લકા પણ કરે છે લાંગ અને પરોલ હવે લાંગ અને આપણે ચિત્ર તરીકે જોઈએ તો આ લાંગ છે અને એની અંદર થતો ઉચ્ચાર એ પરોલ છે આ પરોલ એટલે ઇન્ડિવિજ્યુઅલ અટરન્સ એ તો જ સમજાય જો એ લાંગ નો ભાગ હોય અને આ લાંગ મારા અવચેતન કે અચેતન મનમાં પણ હોય અને એમાંથી જ્યારે શબ્દ આવશે ઉચ્ચાર આવશે તો જ મને સમજાશે નહીતર એક ગેપ રહી જશે એમાં ગેપ બાકી રહેશે એટલે જો આ સિમેન્ટિક ફિલ્ડ આ લાંગ જે છે આ સેન્ટેન્સ નો એ રમત ગમત નો હોવાથી અને હું બેઝબોલ ની રમત સાથે બહુ મહાવરો ન ધરાવતો હોવાથી મારા માટે આ શબ્દ આ દુનિયા આખી સમજવી અઘરી છે આપણે એને દુનિયા તરીકે જોઈએ કારણ કે એક વર્લ્ડ વ્યૂ જોઈએ તો આમાં આપણે કેટલી રીતે જોઈએ કે આપણે દુનિયા જે સમજીએ છીએ આપણા શબ્દોની પરિધિની અંદર જ સમજી શકીએ એની બહાર સમજવી અઘરી થઈ જાય દુનિયાને સમજવી અઘરી થઈ કારણ કે એ એ શબ્દોના અર્થ સુધી આપણે પહોંચી શકતા નથી તો એ દુનિયા પણ આપણે જોઈ શકતા નથી હોતા એ રીતે એ વાત તો એક આર્બિટ્રરી રિલેશનલ કન્સ્ટ્રક્ટ લાંગ પરોલ અને પછી એ વાત કરે છે સાઇન સિગ્નિફાયર અને સિગ્નિફાઇડ સાઇન સિગ્નિફાયર સિગ્નિફાઇડ સાઇન સિગ્નિફાયર અને સિગ્નિફાઈડ આપણે ફર્દિનાન્ડી સોસર ની વાત છે અત્યારે છે ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે ઇફ આઈ સે કાઉ ઇઝ અ સાઇન એન્ડ વોટ ડઝ ઇટ સિગ્નિફાય તો એ જે સિગ્નિફાયર તરીકે કાઉ એક સાઇન હું જો અને એ મને સિગ્નિફાઈડ એમ કરે કે it is kamdenu okay it is a kamdenu yeah? or some people may say it is a sweet beef banne ma એટલે આ જે પ્રાણી છે cow એટલે is an animal એનું signifier શું છે it is an animal એક એનિમલ છે એને એને કલર આ પ્રકારનો છે એમને લેગ્સ છે એમને હોર્ન્સ છે એ બધું એમનું સિગ્નિફાયર થાય છે એનું સિગ્નિફાઈડ જે છે એ આટલું વિરુદ્ધ પણ હોઈ શકે આટલું વિરુદ્ધ કે કોઈ માટે એ કામધેનુ છે એમાં એક પવિત્રતા રહેલી છે જ્યારે કોઈ માટે એક ભોજનની વસ્તુ છે બે વસ્તુ આખી જુદી એમાં સિગ્નિફાય ધીસ ઇઝ આર્બિટ્રરીનેસ દરેક સાઇન માં આ પ્રકારની અનેક આર્બિટ્રરીનેસ રહેલી છે બીજું એક બહુ પોપ્યુલર ઉદાહરણ લોકો આપતા હોય છે આની અંદર એ છે ફ્રીડમ ફાઈટર અને ટેરરિસ્ટનો આપણે ઘણી વખત ન્યૂઝ પેપરમાં વાંચ્યું હશે કે કોઈ ટેક્સ્ટ બુકમાં ભૂલથી
શહીદ ભગતસિંહને આતંકવાદી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ટેરરિસ્ટ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો એમ શું કામ થાય છે? કારણ કે જે લીગલ ડોક્યુમેન્ટ છે બ્રિટિશ રાજના સમયમાં, તેમાં ભગતસિંહની ઉલ્લેખ ટેરરિસ્ટ તરીકે કરેલો છે. એટલે કોઈ સીધું જ લીગલ ડોક્યુમેન્ટમાંથી લખે તો એમણે એ શબ્દ એનાથી ઉપયોગ થઈ જાય, અથવા એમાંથી એ છટકી શકતા નથી. પણ આ વિભાવના એવી છે કે આખું એનું જ્યારે લેંગ બદલાય, એમનો કોન્ટેક્સ્ટ બદલાય, એટલે આ બંને વિભાવના આખી જુદી થઈ જાય છે. બ્રિટિશ રાજના સમયમાં એ લોકો નક્કી કરે કે દુનિયા કેમ જોવાની છે, અને પછી બ્રિટિશ રાજ ન રહે અને ભારત સરકાર આવે તો એ નક્કી કરશે કે હવે આપણે દુનિયા કેમ જોવાની છે, અને આપણે શબ્દો બદલવાની શરૂ કરીએ. એટલે જે એક સમયના વિલન હોય એ હીરો બનતા જાય, હીરો છે એ વિલન પણ બનતા જાય છે. અને આવું સાહિત્યમાં કઈ રીતે થાય? તો રીટેલિંગ્સ ના માધ્યમ દ્વારા થાય. રીટેલિંગ્સ કે કોઈ મહાન કૃતિ પેલા સમયમાં લખાઈ હોય, ફોર એક્ઝામ્પલ હેમ્લેટ, અને હેમ્લેટના કેન્દ્રમાં રાખીને આખી વાત કરી હોય, પછી એબ્સર્ડ થિયેટરના સમયમાં 20મી સદીમાં એ આખી વાત ટોમસ્ટો પાર્ટ એ રીતે લખે કે રોઝનક્રેન્ટ્ઝ એન્ડ ગિલ્ડેનસ્ટર્ન આર ડેડ. તો એમાં હેમ્લેટ કરતા બીજા માન્ય પાત્રને સેન્ટરમાં આવીને હવે દુનિયા જોવાનો સમય આવ્યો છે, દુનિયા બદલાઈ છે, હવે ભાષા બીજા કોઈ લોકોના હાથમાં ગઈ છે અને એ નવી રીતે એને વ્યાખ્યાયિત કરી શકે છે. એટલે આજે ભાષાનું એક મૂળ તત્વ કે ભાષાને તમે ડિફાઇન કરી શકો, તમે એને અર્થ આપી શકો, પણ એક વખત એ અર્થ ભાષા સાથે રહી ગયા પછી એ તમને દુનિયા આપશે. પણ કોણ એ અર્થ આપી શકે? કોણ આપી શકે? શું આપણે બધા આપી શકીએ? તો કે ના, બધા ના આપી શકે, આપણે બધા એ ન કરી શકાય. એ સત્તા હોય, પાવર હોય, એ આપી શકે. અને જ્યારે બાળકનો જન્મ થાય છે, જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે બાળક છે એ સત્તા વિહીન છે, એ ભાષા વિહીન પણ છે, એ સત્તા વિહીન પણ છે. અને બાળકે જે કોઈ પણ ભાષા છે તેમાં પોતાની જાતને ગોઠવવી પડે છે. હવે એ જે પ્રયત્ન ગોઠવવાનો કરે એ ભાષાની અંદર, અને એના જે અર્થો છે એ જ એમને લેવા પડે, ત્યારે લકા એ મિરર સ્ટેજમાં એ વાત કરે છે, મિરર સ્ટેજમાં, કે એ મિરર સ્ટેજમાં ત્યારે એને 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 મજા ન આવે. એ બાળકને એમ થાય કે નહીં, આ નહીં, મારે તો આ, પણ એ આ શું? એ છે નહીં એની પાસે, એ ભાષા છે નહીં. અને જે ભાષા મોટેરાની છે, માતા પિતાની ભાષા છે, એ ભાષા સાથે એને ગોઠવાવું પડે. તેમાં એનો માહિયલો મરતો જાય છે, અથવા રિપ્રેશન થાય છે. એનો અંદરનો જે જીવ છે માહિયલો, એનું રિપ્રેશન થતું જાય છે. અને એ રિપ્રેશનમાં એક ગેપ ઉભો થતો જાય છે કે મારે જે કહેવું છે એ કહેવાતું નથી, આ ભાષામાં મારે ગોઠવાવું પડે છે. અને એમાં એક ગેપ ઉભો થાય, અને એ ગેપમાં ધીરે ધીરે ડિઝાયર જન્મ લે છે, ધીરે ધીરે ડિઝાયર એ જન્મ. આ બધું ક્યાં બને છે? મિરર સ્ટેજ ના તબક્કે બને છે, મિરર સ્ટેજ ના તબક્કે આ બને. તો મિરર સ્ટેજ ને આપણે સમજીએ કે મિરર સ્ટેજ તો લકા પ્રમાણે બાળક જ્યારે 6-8 મહિનાથી લઈ ને 18 મહિના સુધીનું હોય તો એ સમય દરમિયાન એ પોતાની જાતને એક અલગ રીતે જોવાની શરૂઆત કરી દે છે, એક અલગ રીતે એને જોવાની એક શરૂઆત એમાં કરે છે. અને ત્યારે ત્યારે એ ઇમેજ ના લેવલે મિરર શબ્દ એટલે વાપરો કે પ્રતિબિંબ એનું જુએ, પણ અરીસો જ હોય એવું જરૂરી નથી. એ કોઈ પણ ચમકતી વસ્તુ પણ હોઈ શકે, એ કોઈની આંખ પણ હોઈ શકે. કોના દ્વારા એ જોવાય છે? માતા દ્વારા, પિતા દ્વારા, એ કોના દ્વારા જોવાય છે? ગેઝ આવે છે એમાં, એ ગેઝ પણ એના માટે મિરરનું કામ કરે. એની આજુબાજુ બોલાતી ભાષા, આજુબાજુના લોકો એની સાથે કેવું વર્તન કરે એ પણ એના માટે મિરરનું પ્રતીક બની જાય છે. એટલે આપણે ચિત્ર જ્યારે જોઈએ ત્યારે એમ કે બાળક અરીસા સામે ઊભું છે, પણ આપણને એ પ્રશ્ન ચોક્કસ થાય કે પણ હું નાનો હતો ત્યારે મારા ઘરમાં તો અરીસો જ નહોતો, તો મેં મારામાં એ મિરર સ્ટેજ કઈ રીતે આવેલું હોય, મેં મારી જાતને કઈ રીતે જોયું? એટલે કે અરીસો એ પ્રતીક છે, એ મેટાફર છે, પણ એની મિટોનિમી સમજવી બહુ જરૂર છે. મેટાફર અને મિટોનિમી ઉપર પણ લકા એ વાત મૂકે છે જે ફ્રોઇડ માંથી લઈને આવે છે. ફ્રોઇડ નું કન્ડેન્સેશન અને ડિસ્પ્લેસમેન્ટ, જેને ઇન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ માં જે વાત કરી એમાં શબ્દો વાપરેલા ફ્રોઇડે, કન્ડેન્સેશન અને ડિસ્પ્લેસમેન્ટ, એ શબ્દોને લેકો એ રીતે ઉપયોગ કરે છે. કન્ડેન્સેશન એટલે મેટાફર અને ડિસ્પ્લેસમેન્ટ એટલે મિટોનિમી, એ રીતે જોઈએ. તો મિરર એક મેટાફર બની જાય છે. એની મિટોનિમી સમજવા માટે આપણે જોવું પડે કે એ તમે તમારી જાતને, એટલે કે તમારી ઇમેજને
क्या अने कई रीते जोई रह्या छो, कई रीते एटले इमेज तमे जाते अरीसामां जोता हो तो एवुं थाय के आ आ हुं छुं, अने आपणी जातने पहेला जोता ज आपणने आपणा प्रत्ये एक प्रेम उद्भवे, एटले त्यांथी पछी नार्सिसिझम नार्सिसिझम पण बहार आवे। ए जो ए स्व प्रेम अतिशय वधी जाय तो ए बीमारीना स्वरूपे आपणे आपणी जातने एटलो बधो प्रेम करवा मांडीए के आपणे पछी बीजा कोईनी दरकार न करीए ત્યાં સુધી પણ એ પહોંચી શકે। જે આજના સોશિયલ મીડિયાના સમયમાં આ વાત ઉપર ખૂબ જ ચર્ચા થાય, એની શરૂઆત સોશિયલ મીડિયા નહોતું, કદાચ મિરર પણ નહોતું, ત્યારથી થાય છે। જે લેકો એમ કે છે 6-8 વર્ષનું બાળક હોય ત્યારથી એ પોતાની ઇમેજ જુએ છે। હવે આ જે ઇમેજ છે એ અર્થ છે પેલા ઇમેજનરીમાં પણ, આપણે ત્રણ જેના તબક્કા એની રજિસ્ટ્રી જોઈ હતી, ઇમેજનરી, સિમ્બોલિક અને રિયલ। એટલે આપણે ઇમેજનરી એટલે કલ્પના એમ જોઈએ, પણ એ નહીં, એ અર્થમાં લેકોનું ઇમેજનરી આપણે નથી જોવાનું। આપણે કયા અર્થમાં જોવાનું છે તો આપણે એને ઇમેજના સ્વરૂપમાં જોવાનું છે, એનું પોતાનું પ્રતિબિંબ, વ્યક્તિ બાળક પોતાનું પ્રતિબિંબ એ જે જુએ, અને પછી એ જુએ કે હું આટલો પોતાના પ્રેમમાં પડે, અને પછી પોતાના હાથનું હલનચલન કરે અને એમ લાગે કે ઓ હું તો કેટલું બધું કંટ્રોલ કરી શકું છું, હું તો કેટલું બધું હવે કંટ્રોલ કરી શકું છું, મારી જાતને કંટ્રોલ કરી શકું છું, એની અંદર એક ભાવ ધીરે ધીરે ઉભો થાય। પણ એ બાળકને એ સમયે હજી એ ખ્યાલ નથી કે આજે એમનું એક રેકગ્નિશન છે, પોતાની જાતનું ઇમેજ જોવાનું રેકગ્નિશન છે, એ ખરેખર મિસરેકગ્નિશન છે, એ ખરેખર મિસરેકગ્નિશન છે। એટલે એની ગલત માન્યતા છે, પોતાની પહેચાન પ્રત્યેની એ ગલત, એ ખોટી માન્યતા એના મનમાં બેસી રહી છે કે હું હું એવો કે હું આટલો સુંદર, હું હું આટલો સરસ, અને હું કેટલું બધું કંટ્રોલ કરી શકું છું, હું મારા હાથ પગને ચલાવી શકું છું, આમ કરી શકું, તેમ કરી શકું, મિરર સાથે રમત કરી શકું છું, એ બધું એમને લાગે કે હું કંટ્રોલ કરું છું। ના, ઇમેજિન અરીસો નથી કદાચ ત્યાં, પણ તમે આજુબાજુમાં નાનો બાળક હોય ને, ઘોડિયામાં હોય, અને એ રડીને કોઈ વ્યક્તિને એની પાસે બોલાવી શકે, થોડું રડે અથવા કંઈક કરે એટલે લોકો આવે, અથવા કંઈક તોડફોડ કરે એટલે લોકો આવે, એટલે એમ લાગવા માંડે કે હું કંટ્રોલ કરું છું લોકો, હું મારી જાતને એ રીતે જોવાનો પ્રયાસ કરું, એટલે પણ એ એમનું એક મિસરેકગ્નિશન છે। અને એને લીધે શું થશે કે એની અંદર એક એલિનેશન ઉભું થશે, બીજો પોઈન્ટ જે એની અંદર એના આઈના એના ઇમેજમાં, અથવા એમ આપણે કહીએ કે તેના ઈગોના ઈગોની જે શરૂઆત થાય છે એની અંદર એક એલિનેશન એટલે એક વિરાગ પણ ત્યારે જ જન્મે છે। કારણ કે બરાબર એ જ વખતે જ્યારે એમ લાગે કે હું કંઈક છું, એ જ વખતે એને એમ પણ અહેસાસ થવા માંડશે કે હું કંઈક નથી પણ, કારણ કે મારે કંઈક બોલવું છે તો મારી પાસે આ લોકો જેવી ભાષા નથી। અને એ સમયે લખા એમ પણ લખે છે કે જે ફેમિનાઇન મેસ્ક્યુલિન આસ્પેક્ટ અથવા ઇડિપલ કોમ્પ્લેક્સ જ્યાં જન્મે, જે ફ્રોઈડે વાત કરી અને થોડો આગળ એ વધારીને વાત કરે તો એ રીતે જુએ છે કે એ એ સમયે જ પિતાનું જે ચિત્ર સામે આવે એ સમયે, તો એ ફ્રેન્ચ શબ્દમાં બે શબ્દોની ઉપર પન કરે છે, ફ્રેન્ચ ભાષામાં એ છે નોન અને નોમ, એ શબ્દો એ છે નોન અને 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 નોમ એ રીતે। સો વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ ઇન ધ મિરર સ્ટેજ when the image of child, jare image barak ni ek image evi bane chhe ke hu control karu chu, hu kaik chu, e samaye aa pita ni tasvir e ene satat na pade chhe, e ena mathi na satat kaik ane e emnu naam pachu aape chhe, etle tame emnu naam ni manai kari sakta nathi ane emna na no vidroh kari sakta nathi, e e alienation ek virag emni andar e rite એ સ્ટેજ એ મિરર સ્ટેજ ની કોન્ફ્લિક્ટ આખી એ મૂકે છે જે ઇમેજનરી ના લેવલ ઉપર આવે, એટલે એની ઇમેજ, બાળકની ઇમેજ ની સાથે આ વસ્તુની જે શરૂઆત થઈ જાય એ કદાચ બાળક ક્યારેય સમજી શકતો નથી। પછી એમને જે ભાષા મળી છે એના દ્વારા જ એમને બધી વસ્તુ ને જોવાની છે, કરવાની છે, એટલે બીજું સ્ટેજ આવે છે સિમ્બોલિકનું સ્ટેજ, સિમ્બોલિકનું સ્ટેજ। અહીંયા એક વાત મહત્વની વાત એક વાત મૂકું કે જ્યારે ફ્રોઈડ અને યુંગ એ અનકોન્શિયસ ની વાત કરતા, કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ, તો ફ્રોઈડ માટે અનકોન્શિયસ એ ભાષાની પરેની એક વિશ્વ હતું, એ દુનિયા આખી ભાષાની પરેની છે ફ્રોઈડ માટે। યુંગ માટે એ આખી એક સામાજિક વ્યવસ્થાનો ભાગ છે, એટલે કલેક્ટિવ અનકોન્શિયસ એ કહે છે,
કલેક્ટિવ અનકોન્શિયસ, યુંગ એમ કે છે. અને લેકોં, લેકોં એમ કે છે કે અનકોન્શિયસ પણ લિંગ્વિસ્ટિક છે, એને પણ તમે લિંગ્વિસ્ટિકના ટૂલ્સ દ્વારા સમજી શકો. અને એ એટલા માટે ફર્દિનાન્દી સોસરના ટૂલ, સાઇન, સિગ્નિફાયર, સિગ્નિફાઇડ, લેંગ, લાંગ, પરોલ, એના દ્વારા એને સમજવાનો પ્રયાસ કરે છે કે અનકોન્શિયસ પણ લિંગ્વિસ્ટિક છે અને એના ટર્મ્સમાં એને આપણે જોઈ અને આપણે સમજી શકીએ. હવે ત્યાં એ બીજું એનો સ્ટેજ આવે છે, સિમ્બોલિક સ્ટેજ. આ સિમ્બોલિક સ્ટેજ એટલે પોતાની જાતને પેલા આર્બિટરીનેસમાં, પેલા રિલેશનલમાં, એ કન્સ્ટ્રક્શન ઓફ વર્લ્ડમાં ગોઠવીને જોવી, કઈ રીતે પોતાને એ ગોઠવે. તો એ જે ઇમેજિનરીમાં મિરર સ્ટેજ હતું, ત્યાંથી આગળ જતા સિમ્બોલિક સ્ટેજની અંદર એ સ્ટ્રક્ચરાલિસ્ટની જેમ વિચારે છે કે કઈ રીતે વ્યક્તિ પોતાની જાતને એક નવા સંદર્ભમાં, ભાષાના સંદર્ભમાં જુએ છે. અને જે રીતે ભાષા એકબીજા શબ્દો સાથે ગોઠવાય અને પોતાનો અર્થ કંઈક મેળવવાનો પ્રયાસ કરે, એમ વ્યક્તિ પણ પોતાને સમાજમાં ગોઠવીને પોતાનો અર્થ મેળવવાનો પ્રયાસ કરે છે. પોતાના એક્ઝિસ્ટન્સ માટે એ સતત પોતાને એ સામાજિક વ્યવસ્થા સાથે, એ કલ્ચર સાથે, એ ધર્મ સાથે, એ લોકો સાથે ગોઠવીને પોતાના અર્થની તલાશમાં એ વ્યક્તિ સતત રહેતી હોય છે. પણ એ આર્બિટરી છે એટલે બધું બદલાતું જાય છે. હું મારી જાતને સરસ રીતે ગોઠવી ને એમ વિચારું કે મને બધા લોકો બસ આમ જ જુએ, પણ એમ થતું નથી, એમ થતું નથી. આજના સમયમાં આપણે સોશિયલ મીડિયાનો ને વગેરેનો ઉપયોગ કરીને ખૂબ જ આ પ્રકારના હવાતિયાઓ મારતા રહીએ છીએ કે મારી ઇમેજ આવી બને, મને લોકો આ રીતે જુએ. પણ કોઈ બીજી વ્યક્તિ આવીને એક નાનકડી એવી કોમેન્ટ મૂકી જાય કે આપણે છિન્ન ભિન્ન થઈ જાય, અને એ નાનકડા અભણ વ્યક્તિની કોમેન્ટના જવાબ આપવા માટે આપણે બીજા કેટલાય થોથાઓ વિખવા મને. પણ એમ કરતા કરતા સતત આપણે આપણી ઇમેજની સ્વરક્ષામાં લાગેલા હોઈએ છીએ. આ તમે ઘણી જગ્યાએ સોશિયલ મીડિયા ઉપર થતા યુદ્ધોમાં જોયું હશે, કોમેન્ટ યુદ્ધો જે થતા હોય એમાં ઘણી વખત આવું જોયું કે કોઈ વ્યક્તિ ભણી ગણીને અભ્યાસ કરીને એક નાનકડી વાત લખે અને બીજો કોઈ અભણ વ્યક્તિ આવીને એક એવી ટકોર કરી જાય કે પેલાનું બધું વિખી નાખે સા. તો પણ આ એક પ્રયત્ન સતત આપણો ચાલે સિમ્બોલિક લેવલે. એમાં એમણે ઉપયોગ કર્યો છે ક્લોડ લેવિસ્ટ્રોસનો. ક્લોડ લેવિસ્ટ્રોસ નામના સ્ટ્રક્ચરાલિસ્ટ કે જેમણે કલ્ચર, રિલિજિયન, સોસાયટી, એન્થ્રોપોલોજી નો ઉપયોગ કરીને સમજાયો. અને એક સરસ ઉદાહરણ એમાં એક જોવા મળે કે આ કિનશિપ સ્ટ્રક્ચર, આપણે જે આપણું રિલેશન, આપણા સંબંધોનું જે સ્ટ્રક્ચર છે એ એમાં કઈ રીતે કામ કરે છે. અને આ સાહિત્ય સમજવામાં બહુ કામની વસ્તુ છે. આ વસ્તુ સાહિત્ય સમજવામાં આ કિનશિપ સ્ટ્રક્ચર, આ સંબંધોનું સ્ટ્રક્ચર, કારણ કે દરેક સાહિત્યમાં એક પ્રકારને સંબંધોનું પોલિટિક્સ સતત ચાલતું હોય છે. જો કે લેકોમાં પોલિટિક્સ બહુ નથી આવતું, તમે એની સાથે મિશેલ ફુકોને મૂકો તો એમાં પોલિટિક્સ સતત બધી જગ્યાએ આવતું રહે. દરેક પાવરમાં પોલિટિક્સ આવે, દરેક સંબંધમાં પોલિટિક્સ, અને કારણ કે એ આખી વસ્તુ એ રીતે પોલિટિક્સના સંદર્ભથી વાંચે છે, જ્યારે લેકો અનકોન્શિયસના સંદર્ભથી બધી વસ્તુ વાંચે છે. એટલે દરેક સંબંધોનું એક વ્યાકરણ બને છે, દરેક સંબંધોનું એક વ્યાકરણ બને. એ વ્યાકરણનું સ્ટ્રક્ચર પેલા સાઇન, સિગ્નિફાયર, સિગ્નિફાઇડ જેવું જ છે. એનું પણ સ્કેલેટન, એનું હાડપિંજર પણ એ ભાષાના હાડપિંજર જેવું જ છે, સંબંધોનું હાડપિંજર. તો એ કહે છે કે કોઈ નિશા નામની સ્ત્રી, છોકરી છે, અને એ પહેલા દીકરી છે કે બહેન છે, પણ પછી એના લગ્ન થાય છે. એ લગ્ન થતાની સાથે જ એ પત્ની બની જાય છે, એ પત્ની બને. તો એ જ્યારે પત્નીના રોલમાં હોય, પત્ની તરીકે હોય, ત્યારે એક સિગ્નિફાયર એનું બને, એ પત્નીના રોલનું એનું સિગ્નિફાયર. હવે એમનું સિગ્નિફાઇડ જે છે એ ખૂબ જ આર્બિટરી છે, બહુ પર્સનલ છે, એ એના ઇનલોઝના આધારે બધું ગોઠવાતું હોય છે. હવે એમના લગ્નની જ્યારે વાત ચાલતી હોય ત્યારે એ નિશાના લગ્ન કોઈ અમિત સાથે થવાના હોય, પણ અમિતને બદલે રમેશ સાથે થાય, એ બને તો પત્ની જ છે, અમિતની બને કે રમેશની બને, પણ એ પત્ની તરીકે પછી જે દુનિયા છે એ આખી જુદી દુનિયા છે, આર્બિટરી દુનિયા છે. કદાચ અમિત એમને અમેરિકા લઈ જવાનો હતો અને રમેશ કદાચ એમને ક્યાંક, ચલો, ઘોઘા લઈ જવાનો છે. તો આખે એ પત્ની તો બની, પણ પત્નીની દુનિયા કેટલી બદલાઈ ગઈ, કઈ રીતે એનું આર્બિટરીનેસ એની અંદર આવે. તો એ પત્ની બનવું પણ એની સાથે જે બીજા લોકો જોડાયેલા છે એની સાથે એમનો આખો અર્થ બનતો જાય છે. એમનું પહેલા દીકરી હોવું, એમનું પહેલા બહેન હોવું, એ વસ્તુ ધીરે ધીરે ઇરેઝર થઈ જાય અને એનો એક નવો રોલ અને એમાં એક નવા સંબંધની એક મીમાંસા બનતી જાય છે. તો એ આધારે કહે કે માનવ, હ્યુમન બીંગ, એ વી ઓપરેટ ઇન સોસાયટી. આપણે સમાજમાં જે આપણે જીવીએ છીએ, જે રીતે વર્તન કરીએ છીએ,
તેમાં આજે લેંગ્વેજમાં શબ્દો રમત કરે છે એકબીજા સાથે, એ રીતે આપણી પણ એક સાથે રમત થાય છે, જેમાં આપણી ઉપર કાબુ કેટલો છે આપણને ખ્યાલ નથી. સમાજની વ્યવસ્થાના ભાગરૂપે, સાંસ્કૃતિક વ્યવસ્થાના ભાગરૂપે અથવા ધાર્મિક વ્યવસ્થાના ભાગરૂપે આપણે એ રીતે કરવું જ પડતું હોય છે. ફોર એક્ઝામ્પલ, ઘણા લોકોને કોઈ વિધિ વિધાન ન ગમતા હોય પણ ઘરના લોકો એ કરતા હોય તો એને મને પણ બેસીને કરવા પડે, એને એ વિધિ વિધાનમાં ભાગ બનવું પડે. તો એ રીતે એ શબ્દ જે વાક્ય રચનામાં આવે અને એનો અર્થ સતત શોધતો રહે કે મારો અર્થ શું હોય અહીંયા, તો કે બીજા બધા શબ્દો નક્કી કરશે કે તારો શબ્દ નો અર્થ અહીંયા શું હોય. આપણે એક વાક્ય જોયું હતું કે SRK હિટ્સ ઓમ રન. આ ઉદાહરણ જયારે ઘણી વખત વિદ્યાર્થીઓને આપીએ ત્યારે ઘણા લોકો ઓમ ને ઓમ તરીકે પણ જોયે છે કે ઓમ નમ શિવાય ના ઓમ તરીકે પણ, અને કે આમાં કંઈક ધાર્મિક વિભાવના પણ છે, અથવા આ SRK જો શાહરૂખ ખાન હોય અથવા એ નામનો કોઈ મુસ્લિમ હોય તો પેલું ઓમ છે એ આખું એક રિલિજિયન ઓફ પોલિટિક્સમાં ચાલ્યું છે, કે ઓમ નામનું ક્યાંક પ્રતીક હશે ને પેલા ખાને એ પ્રતીક ઉપર ઘા કર્યો હશે અને એનું અપમાન કર્યું હશે, એ પણ એમાં વાંચી શકાય. પણ એ વાંચવું કે ન વાંચવું, એ ઓમના હાથમાં છે કે નહીં, તો કે ના, ઓમના હાથમાં નથી, એની આજુબાજુ રહેલા શબ્દોના હાથમાં છે. તો સમાજમાં વ્યક્તિ પણ જે વર્તન કરે એના હાથમાં કેટલું છે અને બીજાના હાથમાં કેટલું છે, આ વસ્તુ આખી સિમ્બોલિક ઓર્ડરમાં, આપણો જે સેલ્ફ છે એનું સિમ્બોલિક ઇમેજિનરી પહેલું મિરર સ્ટેજ સાથે જોયું, અને આ સિમ્બોલિક બીજું આપણું કોન્શિયસ સેલ્ફ જે સિમ્બોલિક છે એ બહુ બહારની દુનિયા સાથે બીજા લોકો સાથે જોડાયેલું છે. અને અહીંયા આવે છે પેલા ઓ, સ્મોલ ઓ અને બિગ ઓ, એ અહીંયા આવે છે. તો હું મારી જાતને જે રીતે જોઉં, મારી જાતને જે પેલા ઇમેજમાંથી લઈને આવેલો હતો અને હું જોતો હતો, આગલા ઉદાહરણમાં જોઈએ કે નિશા એમને એક દીકરી તરીકે જુએ અથવા એ પોતાનું એક વ્યક્તિત્વ તરીકે જુએ, ત્યાંથી પછી એને પત્ની તરીકે પોતાની જાતને પણ જોવાની શરૂ કરવી પડે. આ જે તફાવત બને તેમાં સ્મોલ ઓ અધર એટલે હું પોતે મારી ઇમેજ જે બનાવું છું અથવા જુઉં છું એ ઇમેજ એટલે હું સ્મોલ ઓ. એ પણ અધર એટલા માટે છે કારણ કે એમાં મિસ રેકોગ્નિશન અને એલિનેશન છે, એની અંદર પણ મિસ રેકોગ્નિશન અને એલિનેશન હોવાથી એ અધર એક બીજા તરીકે મારી સાથે એ છે. હજી એ હું તો નથી જ, એ રિયલ હું તો હજી નથી, પણ એ મેં ઇમેજ બનાવી મારી, એ ઇમેજ નાનીઓ. પણ એ જ વસ્તુ જ્યારે બીજાની સાપેક્ષમાં જોવાની આવે, બીજા લોકોના સાપેક્ષમાં આવે, તો બીજા લોકો મારા માટે બિગ અધર બને છે. બિગ અધર, તો બીજા લોકો જે સમાજના લોકો છે એ કેપિટલ ઓ તરીકે જોવાય છે. લેકો ત્યાં સુધી કહે છે કે આ લેંગ્વેજ પણ બિગ અધર છે, આ લેંગ્વેજ પણ બિગ અધર છે. કે હું જન્મું છું ભાષાવિહીન અને હું મારી જાતને પ્રતિબિંબિત કરું છું અરીસામાં, ત્યાં પણ મને ભાષાની જરૂર નથી. મારે હું જે કંઈ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરું છું ત્યાં પણ મને ભાષાની જરૂર નથી. એટલે હું મારી જાતની સાથે જે તાદાત્મ્ય મેળવવાનો પ્રયાસ કરું ત્યાં મારે ભાષાની કોઈ જરૂર પડતી જ નથી, અને હું ભાષા સાથે જન્મ્યો નથી એટલે મને બાળક તરીકે એ અહેસાસ પણ નથી અને જરૂર પણ લાગતી નથી. પણ મોટા થતા મારે ભાષા વગર ચાલી ન શકે. નાનું બાળક છે એ રડીને બધું કરી શકે અથવા હસી, ગમે ત્યારે હસી પણ શકે, પણ વ્યક્તિ મોટો થઈ પછી ગમે ત્યારે રડી કે હસી શકતો નથી. આપણે રડીએ તો લોકો આપણને પૂછે કે ભાઈ તકલીફ શું છે બોલો, તો આપણે એને કેમ કહેવું કે આ બસ બોલવાની જ તકલીફ છે, તકલીફ જ ભાષાની છે, એ આપણે કહી ન શકીએ કે બસ આ બોલવું નથી એ જ, બસ મને એમને રડી લેવા દો, પણ ના, એમ રડી ન શકાય, તમારે બોલવું જ પડે. તો એ, અને બીજું કે નાના હતા ત્યારે ગમે ત્યારે આપણે હસી શકતા હોય, ગુસ્સો કરી શકતા હોય, દરેક પ્રકારના ભાવ આપણે પ્રગટ કરી શકતા હોય, મોટા થઈને આપણે કરી શકતા નથી. આપણે એમને એમ હસીએ તો લોકો આપણને પાગલ કહે, ગાંડો કહે કે આ શું એમને એમ દાંત કાઢ્યા કરે છે. તો એ બધું હવે આપણે નથી, આપણે કંટ્રોલમાં આવી જાય. અને એ શું કામ, કારણ કે પેલું બિગ અધર, પેલી ભાષા હવે કહે છે કે ના, હવે તમે બોલો, તમે આનંદિત છો તો આનંદ વ્યક્ત કરો ભાષા દ્વારા, તમે દુઃખી છો તો દુઃખ વ્યક્ત કરો ભાષા દ્વારા, પણ એ ભાષા જ દુઃખ છે એ કેમ કહેવું, એ કહી શકાતો. એટલે બિગ અધર તરીકે સતત આપણી સાથે રહે અને આપણને એક આપણે ન જાણી શકીએ, આપણા રિયલને ખબર ન પડે એવી બેચેનીઓ સતત એ આપણને આપતું રહે. પણ લેંગ્વેજ તો એક માધ્યમ છે કહેવાનું લેખો માટે, અને આખી સમાજ વ્યવસ્થા જોઈએ તો એમાં પણ જે બીજા લોકો છે એની સાથે ગોઠવાની જે વાત છે ને એ, અને એ જે વચ્ચે જે સંઘર્ષ થાય છે આપણા રિયલ સાથે અને આ ભાષાના અધરનેસ સાથે, એમાં એક ગેપ જે આપણે ઉભો થાય, એ ગેપમાં ધીરે ધીરે ડિઝાયર નો જન્મ થાય, એક એવી ઈચ્છા
एक एवी वासना के ए पूर्तता थाय तो ज मने एक एक परम आनंद नो एहसास थाय जेमा अगर जता है जोइसेंस जोइसेंस नामनो शब्द पण आवे छे जोइसेंस जेने सेक्सुअल प्लेजर साथे पण जोडीने लोको जुए छे पण एक प्रकार ना प्लेजर ए प्लेजर क्यारे आपणे मळे त्यारे आपणी पेली गेप मां थी उत्पन्न थयेली डिझायर ए परिपूर्ण थाय त्यारे आपणे ए आवे पण ए ए थतुं नथी होतुं ए थतुं होतुं नथी तो आपणे शुं करीए तो आपणे पागल तो बनी जता नथी तो आपणे पागल नथी थता आपणे भाषा वगर जीवता पण नथी भाषा साथे जीवे तो आपणे शुं करीए छीए લેખકો કહે છે કે એ ડિઝાયર ને આપણે ઓબ્જેક્ટિફાય કરીએ છીએ ઓબ્જેક્ટિફાય એટલે આપણે એક લવ ઓબ્જેક્ટ શોધીએ છીએ લવ ઓબ્જેક્ટ આપણે હવે એમનો એક્ઝેક્ટ ગુજરાતી શબ્દ નથી એટલે લવ ઓબ્જેક્ટ તરીકે અત્યારે મૂકું છું એ શબ્દ તો પ્રચલિત છે એટલે કદાચ એમનો ગુજરાતી શબ્દ પણ બનાવ્યો હશે પણ એ લવ ઓબ્જેક્ટ એટલે એ કોઈ વ્યક્તિ પણ હોઈ શકે એ કોઈ મારું મિશન પણ જીવનનું હોઈ શકે એ હું જે કંઈ કાર્ય કરું છું એ પણ હોઈ શકે પણ હું એ કાર્યને એ મિશનને એ વ્યક્તિની મારી બધી જ અતૃપ્ત ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે ઉપયોગ કરું છું અને એ કાર્ય સાથે હું જોડાયેલો રહું છું એ સાહિત્ય લખવાનું કાર્ય હોય પ્રેમ તત્વ કે હા એ હોય એ રમત ગમતનું ક્ષેત્રનું કાર્ય હોય એ જે કોઈ પ્રોફેશન સાથે આપણે જોડાયેલા હોય એની સાથે આપણે એકદમ તાદાત્મ્ય મેળવીને પ્રયાસ કરીએ એ બધા જ આપણા પ્રેમ તત્વ અને એના દ્વારા આપણે એની પૂર્તતાનો એક પ્રયાસ કરીએ છીએ એ પ્રયાસ પેલા રિયલ સુધી ક્યારેય પહોંચતો નથી કારણ કે રિયલ જે ત્રીજો તબક્કો એનો છે રિયલ એ એવું છે કે જેની આપણને પણ મોટે ભાગે ખબર નથી એ રિયલ ભાષા દ્વારા અભિવ્યક્ત થતો નથી એટલે આપણી પકડમાં આવતો નથી એવું લેખકો માને છે કે એ રિયલ ભાષા દ્વારા આપણી પકડમાં આવતું નથી એના એના માટે અનકોન્શિયસ એટલે આખું ભાષાનું જ લેવલ છે અનકોન્શિયસ એટલે આ સ્ટ્રક્ચરલિસ્ટ ભાષા દ્વારા જોઈએ પણ રિયલ એ રીતે રિયલ ને સમજવા માટે આપણે એક બીજો ઉલ્લેખ એમાં કરવો હોય સાથે તો આપણે ઝોહરી વિન્ડો નો ઉપયોગ કરી શકીએ ઝોહરી વિન્ડો નામની જે વિભાવના બે સાયકોલોજીસ્ટે આપી ઝોહરી વિન્ડો એના દ્વારા આપણે એ વસ્તુને જોઈ શકીએ હું એક સ્ક્રીન શેર કરું છું એ ઝોહરી વિન્ડો જોવા માટે બે સાયકોલોજીસ્ટ છે સાયકોલોજીસ્ટ જોસેફ લુફ્ટ એમાંથી જો લીધું છે અને બીજો સાયકોલોજીસ્ટ હેરિંગ્ટન ઇંગહેમ એમાંથી હરી અથવા હેરી એટલે બંનેના પહેલા નામનો પહેલો ઉચ્ચાર જો હેરી જોસેફ લુફ્ટ હેરિંગ્ટન ઇંગહેમ એમાંથી એ લોકોએ એક વિન્ડો બનાવી આ સાયકોલોજીસ્ટ જેને આપણે આ રીતે ચાર તબક્કામાં એ સેલ્ફને જોવાનો પ્રયાસ કરે સેલ્ફને એટલે નોન ટુ આપણે જે આપણી જાતને જાણીએ છીએ નોન ટુ સેલ્ફ અને નોટ નોન ટુ આપણી જાતને જ આપણા વિશે ખબર નથી એ એ જે રિયલ સુધી આપણે પહોંચવા માટે આ વિન્ડો દ્વારા પ્રયાસ કરીએ તો ઓપન એરિયા એક એરેના હોય છે જે બધાને ખબર છે ને મને પણ ખબર છે કે હું કયા પ્રકારની વ્યક્તિ છું પછી હિડન એરિયા એવો હોય કે જે મને ખબર છે હું કેવો છું પણ બીજાને એ ખબર નથી કે હું કેવો છું એક આપણો હિડન એરિયા એક બ્લાઇન્ડ સ્પોટ હોય છે કે જે બીજાને ખબર હોય આપણા વિશે પણ આપણને ખબર ના હોય બીજા આપણને જાણતા હોય કે આપણે કેવા છીએ પણ એના પ્રત્યે આપણને એ ખબર ન હોય એ બ્લાઇન્ડ સ્પોટ અને ચોથું જે અનનોન છે એ નથી મને ખબર કે નથી બીજાને ખબર આ પેલા રિયલની વાત છે ધ અનનોન ફોર્થ ડાર્કેસ્ટ વિન્ડો એ અહીંયા આપણે એને જોઈએ તો એ રિયલ અને એ તલાશ હવે સાહિત્યમાં આપણે એમ કહી શકીએ કે આ રિયલની સતત એક તલાશ થતી રહેતી હોય સાહિત્યમાં આ રિયલની એક તલાશ સતત થતી રહેતી હોય અને એ તલાશ માટે આપણે લકાના આ વિચારોનો ઉપયોગ કરી અને સાહિત્ય વાંચીએ તો આપણી પાસે શું આવે કઈ રીતે આપણે એ વસ્તુને એ જોઈ શકીએ એક તફાવત બહુ જરૂરી છે સાહિત્ય વાંચીએ ત્યારે કે જેમ ફ્રોઇડની સાયકોએનાલિસિસમાં આપણે સાહિત્યમાંથી લેખક તરફ જતા અને સાહિત્ય વાંચતા વાંચતા ઓટોબાયોગ્રાફિકલ એલિમેન્ટ બાયોગ્રાફિકલ એલિમેન્ટ જોતા અથવા સાહિત્યકારની મનોવૃત્તિ અથવા એના મનના વિચારો કેવા હશે અથવા આવું લખ્યું છે તો સાહિત્યકાર આવો હશે એ જે વિચાર કરતા હતા એ લેખોમાં નથી લેખો કહે છે કે આપણે જોઈ શકાય સાહિત્યકારની મનોવૃત્તિ પણ જોઈ શકાય પણ એ જોવી જરૂરી નથી અહીંયા આપણે જોવાનું છે જે અનકોન્શિયસ છે જે ભાષા દ્વારા આપણે એને
એમને આપણે ભાષિત કરી શકીએ અથવા વ્યાખ્યિત કરી શકીએ એ પ્રયાસ કરવાનો છે. લેખક દેખાતો હોય તો જુઓ તો વાંધો નહીં, પણ એ આપણી તલાશ નથી. આપણી તલાશ એ પાત્રો, એ શું કામ કરે છે, શું કરે છે, એમાં એમનું ઇમેજિનરી સિમ્બોલિક રિયલ ક્યાં હોઈ શકે, કઈ રીતે વાંચી શકાય, અને આપણે એ જે એક પરિસ્થિતિમાં એ મુકાતા હોય છે એમાં એ કેવું કઈ રીતે વર્તન કરે, એનો અભ્યાસ વધુ ભાર મૂકવામાં આવે છે. હેમ્લેટનું જ્યારે વાચન કરે છે, આપણે ઉદાહરણ તરફ આપણે જઈએ સાહિત્યના ઉદાહરણ તરફ, તો લેખો જ્યારે હેમ્લેટને વાંચે છે ત્યારે હેમ્લેટ આમ તો સાહિત્ય કૃતિથી બધા જાણકાર હશે જ, એટલે એમની વાર્તામાં આપણે જતા નથી, પણ બે લાઈનમાં કહેવું હોય તો એ વાર્તા, એ નાટક એક રિવેન્જ પ્લે છે, પ્રતિશોધનું એક નાટક છે. પ્રતિશોધ તો એ એવી નોર્મલ પ્રતિશોધ છે કે એક યુવાન દીકરો છે, એના પિતાજીની મૃત્યુ થયેલું હોય છે, પછી એને ખબર પડે કે આ તો હત્યા થઈ છે, અને હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ એમનો કાકો જ છે. એમના કાકા જે અત્યારે હવે રાજા થઈને બેસી ગયા છે ડેનમાર્કના રાજગાદી ઉપર, એ એમના હત્યારા છે. આવું એમના પિતાજીનું ભૂત આવીને જ એમને કહે. શેક્સપિયરની દુનિયામાં ભૂત અને ડાકણો અને ચુડેલો ખૂબ જ હતી, જે જે આજના સમય માટે જોવી અઘરી પડે, પણ સાયકોલોજીસ્ટ એમને જુદી રીતે મૂલવે છે કે આ બધી વસ્તુ આપણી અંદર રહેલી આ જે ડિઝાયરો છે, અતૃપ્ત ઈચ્છાઓ, એનું પ્રગટીકરણ, એટલે આપણો વિચિત સાથેનો વાર્તાલાપ, ચુડેલો સાથેનો વાર્તાલાપ અથવા ભૂત સાથેનો વાર્તાલાપ, એ આપણી અંદર રહેલી ડિઝાયરો, અતૃપ્ત ઈચ્છાઓ અથવા નાની મોટી આવી વાર્તાઓ જે એક સિમ્બોલિક લેવલે પડી હોય એ આપણે બહાર જોતા હોઈએ છીએ. આ મેકબેથમાં જેમ એ ચુડેલો ડાકણો વિચિત સાથેનો વાર્તાલાપ એ આવે છે. એ હેમ્લેટની એ જે વાત ત્યાં મૂકી, પછી લેખો એમ કે છે કે લેખો પહેલા આપણે બીજી રીતે હેમ્લેટને જોઈએ તો પ્લેટોનિક રીડિંગ, પ્લેટોનિક રીડિંગમાં હેમ્લેટને એ રીતે વંચાતું કે હેમ્લેટની ટ્રેજેડી જે થાય છે એ ટ્રેજેડી શેની છે, તો કે એ એકદમ મૂલ્યનિષ્ઠ વ્યક્તિ છે, એકદમ ફિલોસોફીનો વિદ્યાર્થી છે અને મૂલ્યનિષ્ઠ, એનો એનો એથિકલ સ્ટાન્ડર્ડ બહુ જ ઊંચા છે. અને જ્યારે એને સમાજમાં જોયું કે એથિકલ સ્ટાન્ડર્ડ લોકોના પડી રહ્યા છે, પતન થઈ રહ્યું છે, ત્યારે લોકો આટલા ખરાબ થઈ જતા એને જુએ, એના મિત્રોને એમની સાથે સામે દગો કરતા જોતા હોય, અથવા જેમ એક ભાઈ બીજા ભાઈની હત્યા કરી નાખતો એ જુએ, અથવા એમની માતા એમના દેર સાથે લગ્ન કરી લેતી એ જુએ, અથવા એમના કાકા સાથે લગ્ન, તો એમ લાગે કે બધી જગ્યાએ નિષ્ઠા મૂલ્યોનું ધોવાણ થઈ રહ્યું છે, અને ત્યાં એમની ટ્રેજેડીનું નિર્માણ થાય છે. એ એક એવી દુનિયામાં વસે છે કે ત્યાંને તેને એ લાયક નથી, એ ખૂબ જ સારો છે અને દુનિયા ખૂબ જ ખરાબ છે, અને એ દ્વંદમાં એ સારાની સારા જે છે એમની એમનું એમનું મૃત્યુ, એમનું એમની ટ્રેજેડી, એમનું દુઃખાંત થાય છે, એ રીતે જોતા. પણ એ બહુ જૂની રીત થઈ જોવાની. હેમ્લેટ ખરેખર આટલો સારો હતો કે નહીં એ સાયકોલોજીસ્ટ આવીને બધું કહે, અને સાયકોલોજીસ્ટ હંમેશા કહેશે કે ક્યારેય કોઈ મનુષ્ય એવો કોઈ સારો કે ખરાબ હોતો નથી, બધા જ એક કોઈ ના કોઈ રીતે એબનોર્મલ હોય છે, કોઈને કોઈ રીતે બધા જ એબનોર્મલ હોય છે, કોઈ નોર્મલ હોતું નથી, બધા જ કોઈને કોઈ રીતે પાગલ જ હોય છે. આપણે બધા જ કોઈ ને કોઈ અત્યારે કોઈ અહીંયા ઓફિસમાં આવીને જોઈએ તો હું એકલો બોલતો હોય તેવું લાગે, તો એ આમ જોયે તો એ પાગલપણ જેવું જ છે. આજે આપણે ઓનલાઈન વર્ષથી કરીએ છીએ, એ પાગલપંથી જરાય ઓછું છે નહીં, એકલા એકલા બોલતું રહેવું એ, અથવા નાટક કરવા એ પણ એક પાગલપન છે. નાટકમાં આપણે જેમ આપણે એક બીજો જામો પહેરી લઈએ, વ્યક્તિનો જામો પહેરીને આપણે કરીએ, બધા અલગ અલગ પ્રકારના. પણ સમાજમાં આપણે જ્યારે હોય પેલા સિમ્બોલિક લેવલે, લેખોના સિમ્બોલિક લેવલ, અને ત્યારે આપણે બધા પાગલપન કરે એવું પાગલપન કરીએ તો આપણે એકબીજાને ડાહિયા કહીએ, સુસંસ્કૃત કહીએ, સભ્ય છે એવું કહીએ, કારણ કે આપણી ભાષા આપણે વ્યાખ્યાત કરવાની છે. આપણે ભાષા ચલો આપણે બધા જ આવું કરશો તો તમે સભ્ય છો, તમે સુસંસ્કૃત છો, એમ આપણે કહેશું આપણે પાગલપણને નવી રીતે. પછી એમ નહીં કરે એને આપણે અસંસ્કૃત કહેશું, અસભ્ય કહેશું, જેમ આપણી બધાની જેમ નહીં કરતો હોય તેને આપણે એમ કહેશું. જેમ લેખો એ બધા સાયકોલોજીસ્ટને જેમ ન કર્યું કે તું ભાઈ બહાર નીકળી જા, તું બહાર, પછી સમય જતા ખ્યાલ આવે કે એ કદાચ બહાર કાઢનારા લોકોનું એમની અસભ્યતા હતી. ઘણા લેખકો આપણે જોયા છે કે એમના સમયમાં સ્વીકૃત ન થાય અને લખવાનું બંધ કરી દે, એક લેખક તરીકે આત્મહત્યા કરી લે લોકો,
થોમસ હાર્ડી સામે ત્યારે એમણે જ્યુડ ધી ઓબ્સ્ક્યુર નામની નવલકથા લખી અને સમાજ બહુ એકદમ ગુસ્સે થયો, ધાર્મિક લોકો ખૂબ ગુસ્સે થયા કે થોમસ હાર્ડીની નવલકથાઓ વાંચીને લોકો બરબાદીના માર્ગે જશે, આપણા ધર્મનું શું થશે, આપણી સભ્યતા સંસ્કૃતિનું શું થશે, ખૂબ જ ટીકા થઈ. તો પછી હાર્ડીએ લખવાનું બંધ કરી દીધું અને એમણે લેખ નવલકથાકાર તરીકે આત્મહત્યા કરી અને પછી કાવ્યો જ સર્જન કર્યા. અને પેઢી બદલાય, વિક્ટોરિયન સમય અથવા હાર્ડીની પેઢી બદલાય, પછીના લોકોએ હાર્ડીને માથે બેસાડ્યો કે આ તો ક્લાસિક છે, આ તો બહુ મોટો નવલકથાકાર, આજે એમનું ઘર પણ પર્યટન સ્થળ તરીકે મૂકવામાં આવે, એની દરેક વસ્તુ સાચવવામાં આવે અને કે છે આ તો આપણી ધરોહર છે, જે એક સમયની એમના એમના બાપ દાદાઓ જ એમ કહેતા હતા કે આ તો એકદમ નાલાયક લેખક છે, આવા ન જોઈએ, આ તો પેઢીઓ બરબાદ કરશે. આજે એમના જ પ્રપોત્ર દોહિત્રો એ બધાએ એમને ક્લાસિક તરીકે જોયા છે. તો સમાજમાં આ છે કે બધા પાગલ અલગ અલગ, એક સાથે તમે વર્તન કરો તમે સભ્ય અને સંસ્કૃત કહેવાઓ, નહીતર તમે અસભ્ય અથવા અસંસ્કૃત કહેવાય, એમાં એમાં બંને પક્ષે ભૂલો થતી જ હોય, હે, બધું જ સાપેક્ષ છે, આર્બિટ્રરી છે ખૂબ જ એની અંદર. તો હેમ્લેટમાં એક સમય આ રીતે જોવાતું કે એ ખૂબ જ નિષ્ઠાવાન, એના એના મૂલ્ય નિષ્ઠ વ્યક્તિ છે, એટલે એ એમને, અને એક મહત્વનો મુદ્દો કે એમને દુઃખ બહુ છે, એ આવે છે ત્યારે મેલેન્કલીમાં છે, એ ડિપ્રેશનમાં છે. આજના સમયમાં જોઈએ તો આપણે એ ડિપ્રેશનમાં શબ્દ વાપરીએ, ત્યારના સમયમાં એના માટે મેલેન્કલી શબ્દ વપરાતો હતો, ગ્રીક બીમારી મેલેન્કલી, આજે ડિપ્રેશનમાં એ હતો. ડિપ્રેશનનું કારણ શું હતું, એની મનોવ્યથા, એની ન્યુરોટિક બિહેવિયર જે કરે છે, ન્યુરોસિસમાં એ છે, એમાંથી એનું બિહેવિયર પરવર્ઝન તરફ જવા માંડે છે. આ ત્રણ શબ્દ જે હું વાપરું છું એ પણ લેકોએ જ ઉપયોગ કરેલા ત્રણેય શબ્દો છે, કે સાયકોસિસ, સાયકોસિસ, ન્યુરોસિસ અને પરવર્ઝન. સાયકોસિસ, ન્યુરોસિસ અને પરવર્ઝન. સાયકોસિસ એટલે મનોવિકૃતિ, ન્યુરોસિસ એટલે વિક્ષિપ્તતા અથવા માનસિક બીમારી, અને પરવર્ઝન એટલે આચાર ભ્રષ્ટતા, આચાર ભ્રષ્ટતા. એ તો એ જ્યારે હેમ્લેટ નો અભ્યાસ કરે ત્યારે આપણને લાગે કે બીમાર તો છે, માનસિક બીમાર છે, પણ કારણ શું છે માનસિક બીમાર, માનસિક બીમારીનું કારણ શું, એના પિતાજીની હત્યા છે જેને, નહોતો કે ના, એમને પિતાજીનું ભૂત આવીને કહે એ પહેલેથી જ એ મેલેન્કલીમાં છે, ડિપ્રેશનમાં છે. તો પછી એનો ખ્યાલ એનો આપણને આવે છે એની સોલિલોક્વીમાં, જ્યારે એ બોલીને કહે છે, અને એ કારણ છે એમને માતાજીના એટલા જલ્દીથી બીજા લગ્ન કરવાતા, એટલે જલ્દીથી એમની માતાજીએ બીજા લગ્ન કર્યા, એ એમનાથી સહન થતું નથી. હવે આ વાંચવા માટે આપણે ફ્રોઇડ થી લઈને લેકો સુધીનો આપણે ટૂલના ઉપયોગ કરવા પડે કે આવું શું કામ, આવું શું કામ. એ સમયમાં તો રાણી હોય અને રાજાનું અવસાન થાય તો રાણીઓ નવા રાજાની રાણીઓ બને, એ તો નોર્મલ કન્ડિશન હતી જ, અને ઘણા બધી સંસ્કૃતિમાં એ હતું. ઈડીપસ ની વાર્તા જોઈએ તો ઈડીપસ જ્યારે રાજા થીબ્સ ના રાજાની હત્યા કરે છે અથવા હત્યા થઈ જાય છે, અને પછી જાય છે તો કે ત્યાં કોઈ રાજા નથી, તો આને બેસાડે છે ત્યાં, રાજા એમના પિતાજી જ હતા જે એનાથી ભૂલથી એમની હત્યા થઈ ગઈ હતી, એ બને, પણ પછી એમના એના પિતાજી હતા એ પણ એમને ખબર નથી કે એમને જેની હત્યા કરી પિતાજી રાજા હતા, એ પિતાજી હતા, એ રાજા બને જ્યારે, તો પૂર્વ રાજાની દરેક પત્નીઓ પણ એમની પત્ની બની જાય છે, હવે એમની માતા પણ એમની પત્ની બની જાય છે, એમની માતા પણ એમની પત્ની બની જાય, અને એમના દ્વારા એને સંતાનો પણ થાય છે, એમની સંતાનો પણ થાય છે. તો આ તો એટલે એક રાજા સાથે આગલા રાજાની પત્ની લગ્ન કરે તો એમાં વિચલિત શું થવાનું, એ તો હેમ્લેટને ખબર જ હોવી જોઈએ. જો આ મુદ્દામાંથી આવે તો હેમ્લેટ શું કામ વિચલિત થાય, તો એ આ જોઈએ. અને ત્યાં આપણને ઈડીપસ કોમ્પ્લેક્સ, એમની માતાજી પ્રત્યેનો લગાવ, એનું એક ડિઝાયર, છુપું ડિઝાયર હતું કે માતાજીના શરીરને એ પણ ઓન કરે, એમાં એમના પિતાજી એના પ્રતિસ્પર્ધી હતા, એમના પિતાજી એમના પ્રતિસ્પર્ધી એમાં હતા, અને એટલે એ પ્રતિસ્પર્ધી સાથે ઈડીપસ કોમ્પ્લેક્સમાં જે ફ્રોઈડે કહેલું અને લેકો એને આગળ વધારે છે એ વિચારમાં કે ફક્ત માતા પ્રત્યે પ્રેમ અથવા માતા પ્રત્યે લગાવ અથવા ઓબ્સેશન એક પ્રકારનું માતા પ્રત્યેનું એ જ નહીં, પણ એ સાથે એક નફરતનો ભાવ પણ એમાં જોડાયો છે, અને નફરત છે પિતા પ્રત્યે, એટલે હેટ્રેડ ફોર ફાધર, પિતા પ્રત્યે એક નફરત અને માતા પ્રત્યે, કારણ કે પિતાનું એક જે પાત્ર છે એ ત્યાં એની સ્પર્ધા માટે આવે છે, સ્પર્ધામાં છે, એટલે એ વ્યક્તિમાં એને ખબર વગર તેના રિયલની અંદર એક એવી ભાવના પડી છે કે આ વ્યક્તિ જે છે એને મારે નફરત કરવાની છે, અને મારે એમને મારે મારી સ્પર્ધામાંથી દૂર કરવાની છે. એ એના રિયલમાં કોઈ પણ બાળકને તમે પૂછો કે તમને તમારા પિતાજી પ્રત્યે નફરત છે તો લગભગ કોઈ નહીં કે, આપણી જે ભાષા છે
એમાં તો માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ, એટલે એમાં ક્યારેય કોઈ વ્યક્તિ એ ભાષા દ્વારા કહી ના શકે કે કે કદાચ મોકો મળે તો હું મારા પિતાજીને હમણાં ને હમણાં જ મારી નાખું. આવું આવું સ્ટેટમેન્ટ વર્જિનિયા વુલ્ફ ની એક નવલકથામાં આવે છે, ટુ ધ લાઇટ હાઉસ. ટુ ધ લાઇટ હાઉસ માં એક નાનકડું બાળક છે, 6-7 વર્ષનું, જેમ્સ નામનું એ બાળક. એમની માતાજીની ખૂબ જ નજીક છે અને માતાજી એને લાલન પાલન પણ ખૂબ જ કરે, અને એમને લાઇટ હાઉસ જોવા જવું હોય છે, પણ ખાડીમાંથી જવાનું હોય એટલે જો વાતાવરણ ખૂબ સારું હોય, પવન ન હોય, હોડકું ચાલી શકે તેમ હોય, મોજાઓ ખૂબ ન હોય તો જ જવાય, નહીતર અકસ્માત થાય અને મૃત્યુ થાય, ઘણા મૃત્યુના બનાવો બને છે. અને એ એ લાઇટ હાઉસ જોઈને સતત એ બાળક કે બસ લાઇટ હાઉસ જવું છે, આજે તો જવું જ છે. અને માતાજી કે આપણે જશું કે, એટલે એને મજા આવે. માતાજી એના ઈગોને પેમ્પર કરે છે, પેમ્પર કરીને ઈગોને, એટલે એની જે ઇમેજ એ બનાવે કે હું ધારું એ કરે થાય, હું જે ધારું એ મારી ઇમેજ પ્રમાણે થાય, તો માતાજી એ ઇમેજને સપોર્ટ કરતા રહે છે, એટલે માતા પ્રત્યે પ્રેમ પણ એને વધે છે. પણ એ વાત ચાલતી હોતી, અચાનક પિતાજી આવે અને એકદમ આકરા શબ્દોમાં કહે કે વાતાવરણ ઘણા દિવસ સુધી સારું નહીં હોય, એટલે આપણે જઈ નહીં શકીએ. ત્યારે વર્જિનિયા વુલ્ફ એના નેરેટર સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસમાં આપણને પેલા જેમ્સના મનની અંદર લઈ જાય, અને ત્યાં મનની અંદર આપણે જઈએ તો જેમ્સ વિચારતો હોય કે જો અત્યારે મારા હાથમાં કઈ કુહાડી કે એવું કઈ હોય તો હું સીધું જ મારા પિતાજીની છાતીમાં બખોલ બનાવી દઉં, સીધો છૂટો ઘા કરી અને એમની છાતી ફાડી નાખું. આવું જેમ્સ પેલું નાનકડું બાળક એ વિચારતું હોય છે એ જોઈને, એટલે આટલી હદે એની અંદર પિતાજી પ્રત્યે નફરતનો ભાવ એમાં ફેલાયેલો હોય. તો એ ઇડિપસમાં, તો આ હેમ્લેટ જ્યારે આ વર્તન કરે અને એ એ એ મેલેન્કલીમાં ડિપ્રેશનમાં આવે, તેનું કારણ એ છે કે એમને માતાજી ને એમને બીજા લગ્ન કરી લીધા, હવે એમના માટે એક નવો પ્રતિસ્પર્ધી આવી ગયો છે. પણ આ જે નવો પ્રતિસ્પર્ધી છે કોલોનિયસ, ક્લોડિયસ, ક્લોડિયસ નામનો જે એમના કાકા છે, જે હવે રાજા છે અને હવે એમના માતાના પતિ પણ છે, એટલે એના પિતા પણ છે. હવે ક્લોડિયસમાં શું ભેગું થાય છે સિમ્બોલિક લેવલે? એક તો એમના પ્રતિસ્પર્ધીની હત્યા કરનારો, એટલે એમનો મિત્ર, એમણે એમના પિતાજીની હત્યા કરી, એટલે એમને એના પ્રત્યે લગાવ થાય છે, પ્રેમ થાય છે કે આણે જે કર્યું એ બહુ સારું કર્યું છે. પણ પાછી જગ્યા એમણે એના પિતાજીની લઈ લીધી, એટલે નફરત પણ થાય છે. આ દ્વંદ હેમ્લેટની અંદર પાછો રે કે આ વ્યક્તિ કે જેમણે જે કર્યું એ બહુ સારું કર્યું અને પાછું એ જે જગ્યાએ બેસી ગયું એ બહુ ખરાબ કર્યું છે, એ બે, એટલે એની અંદર સતત ડીલે થાય છે. હેમ્લેટ ને એના પિતાજીને બદલો લેવા માટે કાકાને મારવાના છે, પણ એ મારી શકતો નથી, સતત એ વાતને પ્રોક્રેસ્ટિનેટ કરતો રહે. પ્રોક્રેસ્ટિનેટ એટલે પાછળ પાછળ ધકેલતો જ રહે, કંઈક ને કંઈક બહાનું શોધી લે. પેલા કે ભૂતે કહ્યું તો પછી વિચાર કર્યો કે ભૂત તો આત્માઓ તો કોઈનો પણ આકાર લઈ શકે, અને આ આત્મા કદાચ એવો હોય કે જેણે મારી પાસે ખરાબ કામ કરાવવું છે, એટલે એમણે મારા પિતાજીના સ્વરૂપમાં આવીને મને આવું કહ્યું હોય, એ ખોટું પણ હોય તો. આવો વિચાર જો એ ફિલોસોફર છે એટલે વિચાર કરે, પણ એ વિચાર મૂકે છે ત્યાં એટલા માટે કારણ કે એ પોતાને જાતને થોડો ધક્કો મારે છે કે ના, એને મારવો નથી. હજુ પછી કે નાટક એ ગોઠવે છે, પ્લે વિધ ઇન ધ પ્લે, અને ત્યાં એમના મિત્રને કહે છે હોરેશિયોને કે આપણે નાટક ગોઠવી અને નાટકમાં આવું જ પાત્ર આવશે, એમાં એક ભાઈ બીજા ભાઈની હત્યા કરતો હોય પછી લગ્ન કરતો હોય એવું ભજવાશે, અને ત્યારે હું મારા અંકલના ચહેરાના હાવભાવ જોઈશ. કોઈ પણ વ્યક્તિ જયારે એમણે કરેલું દુષ્કૃત્ય એમની સામે ભજવાય ત્યારે એ વિચલિત થયા વગર ન રહે. જો મનોવિજ્ઞાન પાછું અહીંયા આવે છે, વિચલિત થશે જ, અને જો વિચલિત થશે તો મારી પાસે સાબિતી આવી જશે કે એમણે હત્યા કરી છે, અને એ બનશે. નાટક થાય છે એમ પણ થાય છે, વિચલિત પણ થાય છે ક્લોડિયસ, અને એને બરાબર સાબિતી મળી જાય છે કે ના આ જ હત્યારો છે, અને ફટાક એ તરત ડેગર હાથમાં લઈ અને હત્યા કરવા માટે જાય છે. હવે સીધો મોકો હતો તમે મારી શકો, અને ત્યારે ક્લોડિયસ એ ભગવાનને પ્રાર્થના કરતો હતો, કારણ કે એનો અંતરાત્મા એમની અંદર જાગે, પેલો નાટક જોયા પછી જાગ્યો છે, દુઃખ જાગ્યું છે, ગિલ્ટ ભાવ, એની અંદરનો ગિલ્ટ ભાવ, એટલે ભગવાન મે પાસે પ્રાર્થના કરે છે અને કહે છે કે મેં પાપ કર્યું છે, મેં મારા ભાઈની હત્યા કરી છે. ત્યારે બરાબર હેમ્લેટ પાસે મોકો હતો કે એને એ નિહત્થો છે, કોઈ બોડીગાર્ડ્સ નથી, એને ફટાક દઈને ત્યાં મારી શકે, પણ હેમ્લેટ નથી મારતો. હવે પાછો હેમ્લેટ વિચાર કરે છે, કારણ કે ફિલોસોફર છે, અને વિચાર એમ કરે છે જો અત્યારે હું આને મારીશ તો આ વ્યક્તિ સ્વર્ગે જશે, કારણ કે પ્રાર્થના કરે છે.
મારે તો એને નરકે મોકલવો છે, મારે આ આત્માને નરકે મોકલવો છે. એટલે જયારે એ મારી માતા સાથે વ્યભિચાર કરતો હોય અથવા દારૂના નશામાં હોય ત્યારે હું એને મારીશ, જેથી એ નર્કમાં જાય સ્વર્ગમાં ન જાય. આ બધા બહાના લેખોને વાંચીએ ત્યારે આપણને લાગે કે આ બધા બહાના છે, જયારે પ્લેટોનિક રીડિંગ કરી ત્યારે એમ લાગે કે આ કેટલો એકદમ સજ્જન માણસ છે હેમલેટ, અથવા એ એમના એક એક એથિકલ લેવલ છે ત્યાંથી વિચારે છે. પણ લેકનિયન રીડિંગમાં આપણને એમ લાગે કે એ કામ ન કરવા, અને શું કામ કામ નથી કરવું, કારણ કે પોતાના રિયલને સમજી શકતો નથી. એના રિયલમાં એ વ્યક્તિ એક એવી વ્યક્તિ તરીકે બેઠી છે કે જેમણે એમનો ક્યાંક બદલો લીધો છે, એમને મદદ પહોંચાડી છે એના રિયલમાં. એની પાસે ભાષા નથી કે એમ કહી શકે કે હું આ વ્યક્તિને ન મારી શકું, કારણ કે એને જે કર્યું છે એણેથી મને આનંદ આપ્યો છે, મારા પ્રતિસ્પર્ધીને આમણે ખત્મ કર્યો છે. એ પણ એ બોલી નથી શકતો, એ કહી ન શકે ત્યાં, એ ભાષા નથી હોતી એ કોન્ટેક્સ્ટમાં. એ કોન્ટેક્સ્ટ કયો છે? એક પ્રતિશોધનો કોન્ટેક્સ્ટ છે કે અહીંયા તો તમારે બદલો લેવાનો, અહીં તમે તમારા પિતાજીના હત્યારાને પ્રેમ ન કરી શકો. એ આખો સંદર્ભ, એ દુનિયા છે આખી. તો એ દુનિયામાં એ અર્થ ક્યારેય એમની પાસે ના આવે, એ ભાષા પણ ક્યારેય એ રિયલ પાસે પહોંચી શકતી નથી હોતી. તો આ હેમ્લેટના રીડિંગમાં આ પાત્રને આપણે આ રીતે જોઈ શકીએ. પછી જયારે આગળ જતા ઓફેલિયાનું મૃત્યુ થાય છે, ઓફેલિયાને દફન વિધિ થતી હોય છે, ત્યાં એ પહોંચે ત્યારે લેઅર્ટિસ એટલે ઓફેલિયાનો ભાઈ, ઓફેલિયા એમની એક પ્રેમિકા હતી અને એમનો ભાઈ એટલે લેઅર્ટિસ. હવે ઓફેલિયા લેઅર્ટિસ ભાઈ બહેન, એમના પિતાજી એટલે પોલોનિયસ, ભૂલમાં પોલોનિયસની હત્યા હેમ્લેટે કરી નાખી છે. હેમ્લેટે પોલોનિયસની હત્યા કરી નાખી છે અને લેઅર્ટિસ બહુ ગુસ્સામાં છે. ફ્રાન્સ હતો, એ ડેનમાર્ક આવે છે સમાચાર સાથે કે આ થયું, આવીને જુએ છે તો એની બેન પાગલ થઈ ગઈ છે અને પછી એમનું મૃત્યુ થાય છે, આત્મહત્યા કરે છે. બંને વચ્ચે ક્યાંક એ ઓફેલિયાનું મૃત્યુ નોંધાય છે નાટકમાં, અને લેઅર્ટિસ ગુસ્સામાં છે કે મારા પિતાજીનો હત્યારાને હું શોધું, એ હેમ્લેટ, અને હું એને મારું. તો એ જયારે દફન વિધિ ગ્રેવયાર્ડમાં ચાલતી હોય ત્યારે, જયારે લેઅર્ટિસ એમનો પ્રેમ વ્યક્ત કરતો હોય ઓફેલિયા સામે, ત્યાં અચાનક હેમ્લેટ કૂદી પડે અને ત્યાં આવીને એ પેલું એક બહુ પોપ્યુલર સ્ટેટમેન્ટ છે, એ બોલે કે 40,000 બ્રધર્સ લાઈક યુ એન્ડ ધીયર લવ કેન નોટ ઇક્વેટ માય લવ ફોર ઓફેલિયા. એટલે તારા જેવા 40,000 ભાઈઓ આવે તો પણ એનો પ્રેમ મારા પ્રેમ ની સમક્ષ ન ઉભો રહી શકે, એટલો પ્રેમ હું ઓફેલિયાને કરું છું, એવી એ પહેલી વખત એ અભિવ્યક્તિ એ ત્યાં કરે છે. અને ત્યારે એના મોતનો સામનો કરે છે, કારણ કે લેઅર્ટિસ પણ હેમ્લેટને મારવા માટે તત્પર હોય છે. તો આ જે વર્તન હેમ્લેટ અચાનક જ કરી દે છે, એના મૃત્યુની સામે પણ એ દોડ્યો જાય, એ વર્તન એના એક સિમ્બોલિક લેવલે આપણે વાંચી શકીએ કે એ ત્યાં ઓફેલિયા સાથે એનું રિલેશન જે અત્યાર સુધી રિપ્રેશન લેવલે હતું, એ રિપ્રેસ કરતો રહેતો હતો, એ અભિવ્યક્ત કરતો નહોતો. કારણ કે નાટકમાં ઓફેલિયા જ એમ કે છે કે અમે પ્રેમ કરીએ છીએ અને મને પ્રેમ પત્રો આપવામાં આવ્યા છે એના દ્વારા, અને હેમ્લેટ એવું નથી કહેતો. એક દ્રશ્ય બંનેનું, એની પહેલા એક જ દ્રશ્યમાં બંને આમને સામને આવે છે અને એ દ્રશ્ય પણ પોલોનિયસ અને ક્લોડિયસ દ્વારા બનાવવામાં આવેલું હતું એક સાબિતી માટે કે હેમ્લેટ ખરેખર ઓફેલિયાને પ્રેમ કરે છે. એની સાબિતી ક્લોડિયસ અને ગર્ટ્રુડ એના કાકા અને એમની માતાને મળે એટલા માટે ઓફેલિયાના પિતાજીએ એ દ્રશ્યનું નિર્માણ કરેલું હતું. અને ત્યાં ઓફેલિયા જઈને અને એમ કહેશે કે આ તારા પ્રેમ પત્રો ને બધું તું લઈ જા, હવે હું તને પ્રેમ નથી કરતી. એટલે હેમ્લેટનો પ્રેમ જાગ્રત થશે અને એ કહેશે કે ના ના, હું તો તને પ્રેમ કરું છું, તારા વગર રહી ન શકું. એવી એવી એક પ્લાનિંગ હતી કે આવું થશે, પણ હેમ્લેટને કદાચ આનો અંદેશો આવી ગયો છે. અને જ્યારે ઓફેલિયા લઈને આવે છે ત્યારે ઓફેલિયાને ખૂબ જ તિરસ્કૃત કરે છે અને ખૂબ જ એની ઉપર એકદમ અત્યાચાર કરે એ રીતે વર્તન કરે છે હેમ્લેટ. હેમ્લેટના જીવનની બંને સ્ત્રીઓ, કારણ કે એક જે અહીંયા મેસ્ક્યુલિન અને ફેમિનિન રીડિંગ પણ લેખોમાંથી બહાર આવે ત્યાં પણ આ હેમ્લેટ નાટકમાં ઘણું બધું આપણને મળે છે. એ બંને સ્ત્રીઓ, ગર્ટ્રુડ એની માતા અને ઓફેલિયા એમની પ્રેમિકા, બંને સાથે સ્ટેજ ઉપર જ્યારે પરફોર્મન્સ થાય અને એ જે આપણે જોવા મળે એમાં એ બંને સાથે ખૂબ જ દુષ્વ્યવહાર કરે છે, ખૂબ જ ખરાબ વર્તન એ એમની માતા અને એમની પ્રેમિકા બંને સાથે કરે છે. એટલે ત્યારે જયારે હેમ્લેટે એમ શરૂઆતમાં કહેલું કે વિમેન ધાઈ નેમ ઇઝ ફ્રેલ્ટી, સ્ત્રીઓ ખૂબ જ પતિત હોય, સ્ત્રીઓ બદચલન હોય, એની માતાને જોઈને એ સમગ્ર સ્ત્રી જાતિ વિશે આવી એક ઉતરતી કક્ષાની કોમેન્ટ કરે છે, જેના માટે ફેમિનિસ્ટ લોકોએ ખૂબ એની ચર્ચા પણ કરી. ત્યારે એમ પણ આપણે જોઈ શકીએ કે મેન હેમ્લેટને જોઈને એમ કહી શકીએ કે મેન ધાઈ નેમ ઇઝ ક્રુઅલ્ટી,
એટલો ક્રૂર પુરુષ સ્ત્રી સામે હોય અને પુરુષ જ્યારે બીજા પુરુષ સામે કઈ નથી કરી શકતો ત્યારે એ પેલી પોતાની ઇમેજને બચાવવા માટે સ્ત્રી ઉપર હુમલો કરે છે. સ્ત્રી ઉપર એ પોતે સતત હુમલો કરતો રહે, એમાં હેમ્લેટ બંને સ્ત્રીઓ ઉપર એ રીતે હુમલા કરે છે, ઓફેલિયા ઉપર પણ અને ગર્ટ્રુડ ઉપર પણ. ઓફેલિયા આ વર્તનથી ઓલમોસ્ટ પાગલ જેવું વર્તન કરવા માંડે છે અને કદાચ આત્મહત્યા સુધી એ પહોંચી જાય છે, અને ગર્ટ્રુડ પણ એકદમ માની નથી શકતી કે આ એમનો ચહેતો દીકરો છે, અને એ એની સાથે દ્રોહ એ રીતે કરે છે કે એમના નવા પતિને એટલે ક્લોડિયસને પછી કહે છે કે આને ઇંગ્લેન્ડ મોકલી દો, હવે અહીંયા પાગલ થઈ ગયો છે ને અહીંયા રહી શકે તેમ નથી, એનું વર્તન એકદમ પાગલપણ ભરેલું હતું. તો આ આ બધા જ તબક્કાઓ લેકોની સાહિત્ય મીમાંસા અથવા એની સાયકોલોજીકલ સ્ટડીના આધારે આપણે હેમ્લેટ જેવા નાટકમાં વાંચી શકીએ. એક ઉદાહરણ હજી જે પર્લોઇન્ડ લેટર માંથી એ આપે છે. એડગર એલન પો, અમેરિકન ટૂંકી વાર્તાકાર, શોર્ટ સ્ટોરી રાઇટર એડગર એલન પો, એમની એક જાસૂસી વાર્તા, ડિટેક્ટિવ સ્ટોરીઝ અથવા ડિટેક્ટિવ નોવેલ્સ કે ડિટેક્ટિવ શોર્ટ સ્ટોરીઝમાં કદાચ શરૂઆત કોઈએ કરી હોય તો એ એડગર એલન પો. અને એમની આ વાર્તા એટલે પર્લોઇન્ડ, પર્લોઇન્ડ એટલે ચોરાયેલો, ચોરાયેલો પત્ર, લેટર એટલે પત્ર, ચોરાયેલો પત્ર. એક રાણી છે, એ રાણીનો પત્ર કોઈ મિનિસ્ટર ચોરી લે છે અને કદાચ એના દ્વારા એને બ્લેકમેલ કરી શકે એટલે એક જાસૂસને રાખવામાં આવે છે એના માટે, અને એ જાસૂસ એ મિનિસ્ટર પાસેથી પત્ર ચોરી લે છે અને રાણીને પાછો આપી દે છે. આવી એ વાર્તા છે. અને એક એમાં વાત, નાટક સોરી ટૂંકી વાર્તામાં તો વાત એવી છે કે પેલા મિનિસ્ટરે એક એવો આઈડિયા કરેલો કે તમે કોઈ વસ્તુ એકદમ સામે રાખો તો લોકો જોઈ શકતા નથી હોતા. લોકો જ્યારે તમારા ઘરમાં કોઈ વસ્તુ શોધવા આવે, ચોરી કરવા આવે, ત્યારે એ એવી બધી જગ્યાએ જોશે કે જે સામે ન હોય, અથવા કોઈ વસ્તુ છુપાવી હોય તો એકદમ લોકોની નરી આંખે રાખો તો એ જોઈ ન શકે. એમને પત્ર એકદમ સામે જ એના ઘરમાં રાખેલો, પણ એ લોકો બીજી બધી વસ્તુ શોધખોળ કરે પણ એ ન જોવે. પણ આ જાસૂસ એ મનોવિજ્ઞાન જાણતો હતો એટલે એના દ્વારા એ એ પત્ર લઈ શકે છે. હવે અહીંયા જે આ આ વાતમાં આપણે જોવાનો છે પેલો કોન્સેપ્ટ, એનો લિટ્યુરેટિયર નો કોન્સેપ્ટ. લિટ્યુરેટિયર આપણે ટિયર એ જે રીતે લખ્યું છે તે વાંચવાનો પ્રયાસ કરીએ. લિટ્યુરા, લિટ્યુરા ટિયર નવો શબ્દ જે લેકો એ બનાવ્યો છે અને એ લિટરેચર માટે એક નવો શબ્દ કોઈન કરે છે અને એ વાત કરે છે. હવે આ શબ્દ લેટિન ભાષામાંથી આવ્યો છે, લેટિન ભાષામાંથી આ શબ્દ આવ્યો છે. અને લિટ્યુરા, લિટ્યુરા ચલો થોડું આપણે લખીને જોઈએ એટલે થોડું વધારે ખ્યાલ આવી શકે. LITURATERRE લિટ્યુરેટિયર લેટિન ભાષાના બે શબ્દો ના સમન્વયથી આ આ બનાવેલો છે. એક છે લિટ્યુરા અને એમનો અર્થ થાય ઇરેઝર, ઇરેઝર, અને બીજો છે ટેરે એટલે અર્થ, પૃથ્વી, એ અર્થમાં આ શબ્દ છે. હવે ઇરેઝર નો અર્થ એટલે એ રીતે છે કે તમે ફોર એક્ઝામ્પલ મેં લખ્યું અને પછી હું એના ઉપર આ રીતે ભૂસી નાખું એને, આ ઇરેઝર આ અર્થમાં એ લિટ્યુરા નો અર્થ છે. કોઈ લખેલી વસ્તુ ભૂસવી, કોઈ સુધારો એ રીતે એ લિટ્યુરા એ અર્થમાં ઇરેઝર એટલે આગલું મીટાવવું. પણ તમે જે રીતે મીટાવો છો એનાથી જે એમાં એક તમે જોઈ શકો કે આ કઈ રીતે આપણે એને મીટ્યું, ભૂંસ્યું છે, ઓવર રાઇટિંગ કરીને ભૂંસ્યું, એ લિટ્યુરા અને અર્થ એટલે પૃથ્વી ઉપર નું કંઈક ભૂંસવું અથવા નવું એ રીતે લખવું કે આગલું કંઈક ભૂંસાતું હોય એ અર્થમાં એ જોયું છે. હવે ઘણા લોકો જોયે છે કે આમાં આ શબ્દ છે એમાં કદાચ ક્યાંક ભૂલ કોઈ થઈ હોય અને સ્પૂનરિઝમ ની વાત કરે છે કે ખરેખર એમણે આ જ શબ્દ કેવો હતો કે બીજો કેવો હોય અને એને લીધે કદાચ આ લખાઈ ગયું હોય.
એ વિવાદના સાથે પછી એનો અર્થ લોકો આ રીતે વાંચે કે રાઇટિંગ રાઇટિંગ ઇરેઝર ઓન અર્થ રાઇટિંગ ઇરેઝર ઓન અર્થ એ રીતે લોકો એને એ અર્થમાં એ રીતે જુએ. પણ રાઇટિંગ ઇરેઝર એટલે શું, રાઇટિંગ ઇરેઝર્સ એટલે શું, એ શું ઇન્ડિકેટ કરે? એક સાયકો એનાલિટિકલ ક્રિટિક તરીકે એ આપણી પાસે સામે શું મૂકે, શું એક્સપોઝ કરે? તો એ કહી શકાય કે જે સાહિત્ય જે રાઇટિંગ પેલા ગેપ્સ રહી ગયેલા હતા રિયલ અથવા ડિઝાયર વચ્ચેના, અથવા એ જે હોલ્સ અથવા અથવા જે વસ્તુ એ રિયલ ને પામવામાં ઇરેઝ થતું હતું, ભૂસાતું જતું હતું, જે વસ્તુ પેલા રિયલ ને પામવામાં ભૂસાતું જતું હતું એને પામવા માટેનું કઈ રાઇટિંગ થાય તો એ લિટરેચર ની વાત લેકોં કરે છે. કે સાહિત્ય આ રિયલ, આ જે ગેપ્સ રહી ગયેલા છે, આ બધા હોલ્સ જે રહી ગયા છે, જે આપણા સમાજમાં આપણે એક વ્યક્તિ તરીકે બીજા સાથે રહેતા હોય ત્યારે સતત આપણી જાતને મીટાવતા રહેતા હોઈએ છીએ, ભૂસાતા રહેતા હોઈએ છીએ. જેમ કે ઉદાહરણ આપણે જોયું કે એક દીકરી પત્ની બને તો એ દીકરી તરીકે ભૂસાતી જાય છે, તો એ જે ઇરેઝર્સ એ પ્રકારના આપણે હોય એના ઉપરનું રાઇટિંગ, એ રાઇટિંગ આપણે થાય એના આ સાહિત્ય તરીકે આપણે જોઈ શકાય છે. ધીસ ઇઝ આ કોન્સેપ્ટમાં એ વાત મૂકે છે. કદાચ થોડી વાત સ્પષ્ટ થઈ હોય તો, કારણ કે આ જે સાહિત્યનો પ્રકાર એટલે વહેમને તમે અહીંયા મૂકી શકો. વહેમમાં જે થાય છે કે જે પાત્રો આનંદી નું પાત્ર ખરેખર નવલકથાકાર છે, રાઇટર એ છે, પણ વાર્તા આખી જે ઉઘડે છે ધીરે ધીરે, એ વાર્તામાં શરૂઆતમાં તિલક અને રજનીશ એ બે લોકો વાત કરતા હોય, અને તિલક અચાનક આવીને રજનીશને કહે છે કે રજનીશ તું સાહિત્યકાર છે પણ આ શું સમાચારમાં આવે છે, કે તારા ઉપર તારા પાત્રોએ હુમલો કર્યો, કે તે રચેલા પાત્રોએ તારા ઉપર હુમલો કર્યો, આવું તે ઇન્ટરવ્યુમાં આપ્યું છે અને આવી બધી વાત કરી, તો શું છે? તો રજનીશ લેખક થોડી એવી વાત કરે કે ભાઈ અત્યારે માર્કેટિંગ કરવી પડે, બુક વેચવા માટે માર્કેટિંગ ન કરીએ તો વસ્તુ ન વેચાય, તો આ એક માર્કેટિંગનો તુક્કો પણ છે એમ પણ જોઈ શકાય. પછી આવું કહેવાય કે તારા પાત્રોએ તારી ઉપર હુમલો કર્યો, પોલીસ કેસ એના ઉપર થાય છે, લોકો જોવા આવે છે, એ અને ત્યાં એક ટોલ્સ્ટોય નું ચિત્ર વારંવાર લેખક મૂકતા રહે, ટોલ્સ્ટોય નું ચિત્ર છે અને એની આસપાસ ઘટના બને, ઓક્ટોબર સ્ટોરી, યા ઓકે યા, તો એ આખી એની સ્ટોરી ટોલ્સ્ટોય ની આસપાસ પણ બનતી જાય, કે એ ચિત્ર વારંવાર લેખક એમાં મૂકતા રહે. અને પછી ત્યાં એ આનંદીને બોલાવે કે અમારો મિત્ર આવ્યો છે તો ચા બનાવીને આપ, કોણ, રજનીશ બોલાવે છે આનંદીને, અને આનંદી આવીને કહે છે કે ક્યાં છે તિલક, અહીં તો કોઈ છે નહીં, તમે એકલા એકલા ટોલ્સ્ટોય સાથે શું વાતો કરો છો, ટોલ્સ્ટોયના ચિત્ર સાથે આ તમે એકલા એકલા વાતો કરો છો. એટલે આપણને એક ઝટકો એક સમયે લાગે કે તો શું આ તિલક નહોતો ત્યાં, આ રજનીશ એકલો એકલો વાત કરતો. અને પછી અચાનક આનંદી એમ કહે કે રજનીશ એના મામાને કે તમે આ સ્કિઝોફ્રેનિયાની દવા નથી લીધી લાગતી, સ્કિઝોફ્રેનિયા માનસિક બીમારી તમને છે, તમને એક ન્યુરોસિસ ના લેવલ ઉપર, જે હેમલેટ પણ છે અહીંયા પણ આ પાત્ર છે, અને એ તો તમે દવા લઈ લો તમારી, અને એ ત્યાં અચાનક રજનીશ આનંદી ઉપર હુમલો કરી બેસે છે, હુમલો કરે, અને એ આનંદી રાડો પાડતી હોય છે કે શું કામ મને મારો છો, શું કામ આ, અને એ થતું હોય ત્યાં કોઈ અજાણી વ્યક્તિ આવીને અચાનક આનંદીને કહે છે કે તમારી નવલકથા વહેમ પબ્લિશ થઈ છે અને એ તમે બેસ્ટ રાઇટર તરીકેનું નોમિનેશન થયું છે, એવી વાત અચાનક મૂકે. અને અચાનક આપણને એમ લાગે કે અહીંયા તો આનંદી સિવાય કોઈ હતું જ નહીં, ટોલ્સ્ટોય તો નહોતો જ, પણ રજનીશ પણ નહોતો ને તિલક પણ નહોતો, તો આ બધા શું હતું, કોણ હતા, આમાં ક્યાં એક ઇમેજિનરી લેવલ છે, ક્યાં સિમ્બોલિક લેવલ છે, કઈ જગ્યાએ તમારી પાસે પેલા રિયલ સાથેનો એક કોન્ફ્લિક્ટ થાય છે, શું આનંદીના મનમાં જ આ બધું બનતું હતું, આનંદી જ તિલક અને રજનીશ એના જ પાત્રો હતા એની સાથે એ વાત મૂકે છે. જે રીતે આખી વાર્તા ખુલે છે એ વાર્તા ધીરે ધીરે આપણી સામે છેલ્લા ફકરામાં આખી વાત આવે કે આ તો આનંદી જ છે જે લેખક છે,
અને એમને કદાચ એકલી એકલી ટોલ્સટોય ના ચિત્ર સામે ઉભી રહીને વાત કરે છે. ટોલ્સટોય ક્યું પ્રતિક તરીકે રે? એ પ્રતિક શું હોય? તો કદાચ આપણે એમ થાય કે ચલો લેખકને પૂછીએ કે લેખકના મનમાં શું છે, શું કામ એને ટોલ્સટોયનું પ્રતિક મૂક્યું છે. અને લેખક એમ કદાચ કે ના બસ એમને મજ બીજું કઈ નહોતું તો ટોલ્સટોય યાદ આવ્યું એટલે મૂકી દીધું. તો શું આપણે જવાબ રાખી શકીએ? ફ્રોઇડના પેલામાં કદાચ રાખી શકાય, પણ લેકોનમાં આપણે કહીએ કે ના લેખક આપણા માટે એટલું લેખકનું મન મહત્વનું નથી. આપણે આજે સૃષ્ટિ સર્જાય એની આજુબાજુ અર્થ શોધવાના છે. તો આપણે કદાચ ટોલ્સટોયના જીવનમાં એક ડોક્યુ કરવું પડે તો એમ ખ્યાલ આવે કે ટોલ્સટોય પણ સ્કિઝોફ્રેનિયાથી પીડિત હતા અને કદાચ એટલે અહીંયા એ મુકાયું છે. ટોલ્સટોય પણ આપણને યાદી અપાવવા માટે કે લેખકો આ રીતે એક પ્રકારના પાગલપનથી પીડિત હોય છે. હવે એ પાગલપન છે કે એનું નેચરલ બિહેવિયર છે? કારણ કે કોઈ પણ સાહિત્ય સર્જન એ આ પ્રકારના પાગલપન વગર શક્ય પણ નથી, અથવા સાહિત્ય સર્જન જ એક પાગલ હોવાની નિશાની છે. એટલે જ પ્લેટો એમ કહેતો કે આ કવિઓ તો હાવ ખોટા બોલા છે. કવિઓ પોતે જ એમ કે છે કે પેલી મ્યુઝ મારે ઉપર હાવી થઈ જાય છે અને એ બધું લખાવે છે. આપણે ત્યાં મ્યુઝ ને સરસ્વતી માતા કહીએ, એટલે કે સરસ્વતી માતા મારા ઉપર હાવી થઈ જાય છે, એનો મતલબ કે કોઈ આત્મા ઉપર હાવી થઈ જાય અને પછી આપણી પાસે બધું લખાવે, તો આ તો તમને ભૂત વળગું કહેવાય, આ તો તમારે વળગાડ કહેવાય, આ તો બીમારી કહેવાય, આ તો અને વળગાડની વાત મનોવિજ્ઞાનમાં તો પાછી એક માનસિક બીમારી તરીકે જોવામાં આવે. જેમ હેમ્લેટ ને ભૂત એના પિતાજીનું વળગું હતું, અથવા મેગ્નેટ ને પેલી ચુડેલો વળગી હતી, એમ જ લેખકોને સરસ્વતી માતા વળગે અથવા મ્યુઝ એમને વળગે અને એ લખતા હોય. તો એ તો એના માટે નેચરલ છે. કોઈ પણ લેખકનું આવું હોવું એના માટે નોર્મલ છે, કદાચ નોર્મલ છે. આમ જનતા માટે એ એબનોર્મલ કદાચ હોઈ શકે. તો એ રિયલ સુધી પહોંચવાનો પ્રયાસ કદાચ એ વાર્તામાં પણ થાય. અત્યારે ટોલ્સટોયનું પાત્ર આ બધું ન જોયું તો આપણને નકામું પણ લાગે. ટોલ્સટોયનું ચિત્ર ત્યાં એ વાર્તામાં, કારણ કે વાર્તામાં કોઈ ઉલ્લેખ નથી કે ટોલ્સટોય કોઈ રીતે એ સ્કિઝોફ્રેનિક હતા એટલે છે, અથવા કોઈ ઉલ્લેખ જ નથી એનો, બસ ખાલી ચિત્ર જ આવે તો આપણને લાગે કે આ નકામી વસ્તુ છે. એટલે જે લિટર શબ્દ આપણે જોયું આમાં, લિટ્યુરા, હા લિટ્યુરા શબ્દમાં ઘણા લોકોએ એમ પણ વાંચ્યું કે એ લિટર કે છે. લિટર એટલે કચરો, લિટર એટલે આપણે જે પ્લાસ્ટિક ખાઈને ફેંકી દઈએ જ્યાં ત્યાં કચરો પડેલો હોય એને લિટર કર્યું કહેવાય. ઇંગ્લિશમાં એના માટે લિટર શબ્દ વપરાય છે કે કચરો ફેંકેલો હોય એવું. તો સાહિત્યમાં આ લિટર લિટર કઈ રીતે આવે એ વાત, કે આ ચિત્રમાં આ વાર્તામાં કદાચ ટોલ્સટોયની નું ચિત્ર અથવા રૂપક જ એક લિટર છે. અને એ રીતે પર્લોઇન લેટરમાં એડગર એલન પો, કે જેમાં પોતે લેખકોએ પોતે વાંચી છે વાર્તા, જે આપણે જોઈ કે રાણીનો પત્ર મિનિસ્ટર ચોરી કરે અને પછી મિનિસ્ટર પાસે જાસૂસ ચોરી કરીને પાછો પત્ર રાણી પાસે પહોંચાડે, કદાચ એમાં કોઈ એવી વાત હશે કે જેનાથી રાણી બ્લેકમેલ થઈ શકે, એટલે એમણે જાસૂસ રોકીને તાત્કાલિક એ પત્ર મળી જાય એ માટેની વ્યવસ્થા કરી હશે. પણ લેખો એમ કે છે કે એ પત્ર ટાઇટલમાં પણ છે અને પત્ર મધ્ય સ્થાને છે આખી વાર્તામાં, પણ પત્રમાં શું છે એ આપણને ખબર જ નથી પડતી. પત્રમાં શું લખ્યું છે, એટલી વખત પત્રનો ઉલ્લેખ આવે પણ કોઈને પણ તાલાવેલી થાય કે પત્રમાં શું લખ્યું છે, તો એ ક્યારેય આપણને ખબર જ પડતી નથી. તો એ કે આ પત્ર જે છે એ પેલા લિટરનું સિગ્નિફાઈડ કરે છે, લિટર નું એક સિગ્નિફિકેશન એની અંદર મૂકો, કારણ કે એ અર્થહીન વસ્તુ છે, ત્યાં એનો કોઈ મતલબ જ ન હોય એ રીતે એને એ ત્યાં મૂક્યું છે. એક નાનકડો ફકરો અંગ્રેજીમાં વાંચું એ સમજાવવા માટેનું. This letter which constitutes the core of the story and which shapes the intersubjective relations among the characters is marked by a hole, a gap or erasure. એ પત્ર જે અતિ મહત્વની વસ્તુ છે એ બધાના સંબંધો નક્કી કરે છે, કારણ કે એ દુનિયામાં રાણીને જાસૂસને બોલાવવો અથવા રાણીના મિનિસ્ટર સાથેના જે સંબંધ હોય તો મિનિસ્ટર પછી જાસૂસની સાથે સંબંધ બને, એ બધા જ સંબંધમાં એ પત્ર કેન્દ્ર સ્થાને છે. જો એ પત્ર નથી તો આ કોઈ સંબંધો બનતા જ નથી. જેમ કે જો પેલી સ્ત્રી નથી તો એના લગ્ન થતા નથી, અને એ પુરુષ છે ને લગ્ન થાય છે તો એ ઘટના નથી બનતી જે સ્ત્રીના જીવનમાં બને છે. આખી એક નવી દુનિયાનું નિર્માણ થતું હોય એ પુરુષ માટે શક્ય બનતું નથી. તો એ રીતે આ જે બધા પાત્રો ગોઠવાય છે એમાં પત્ર કેન્દ્ર સ્થાને છે, એન્ડ ઇટ ઇઝ માર્ક્ડ બાય ધેટ ગેપ ઓર ઇરેઝર.
The unreadable content of the letter constitutes an unbridgeable gap in the narrative. The gap, the unbridgeable gap. Tolstoy एक मोटो gap मुकी दे, जो Tolstoy ने जीवन ने बाबत मने खबर ना हो, तो वह में मोटो gap मुके. इस रीते आ पत्र पन एक मोटो gap आखा narrative मा मुके जी unreadable content of the letter constitutes an unbridgeable gap in the narrative. A letter without a message. A signifier without a signified. For एक पाँच पहला सौसूर ना शब्दों नो उल्लेख करी अने आखु के unconscious is linguistic and the entire unconscious is language. So a letter without a message, a signifier without a signified, is no better than litter. That is a piece of trash. A kachra, kachra thi vishesh ek kasu nathi. What matters in the story is the materiality of the letter, its shape, size, and location. As opposed to its content. So mahatvanu che, khali patra no bahya akar, ke patra che, patra namni koi vastu che, athva eni image matra mahatvani che. Pela mirror stage ma apre chayla jaye. Ke apri ek image je bani che, ej mahatvani che, apre andar thi su chie, apru real su che, e mahatvanu rehtu nathi. Kada dunia ma apan ej hakikat che, ke apre andar thi real su che, e etlu mahatvanu nathi, jetli apre ek image banavi ne apre betha hoye. Kada samaj ne pan image je vadhu game che. कदाच एटले ज आपणे इमेज ने वधु पाणी पाता रहीए छीए अने वधु एने मजबूत करता रहता होईए छीए अने जे पेलू प्रेम तत्व लव ऑब्जेक्ट आपणे शोधी काढ्यू होय ए इमेज नी आजूबाजू एमां आपणे सतत रत रहीए छीए एटले अमे शिक्षको माटे लव ऑब्जेक्ट एम होय के टीचिंग करवू ए मारा माटे बहु महत्वनुं छे अने अमे सतत ए टीचिंग मां अथवा रिसर्च मां अमारी जातने रोप्या रहीए राखी मूकीए अने ज्यारे बीजी कोई बाबते अमारी उपर हुमलो थाय के तमे आया तो ध्यान नहीं आपता तमे त्यां ध्यान नहीं आपता तो त्यारे आपणे के हूँ टीचर छू हूँ शिक्षक छू एटले हूँ ए शिक्षक नी इमेज साथे मारी जातने एक ऑब्जेक्टिफाई करी लउं छू अने ए काम करवू एटले मारा माटे अति महत्वनुं है एम हूँ व्याख्यित करू छू कदाच ज्यारे हूँ मारा पेरेन्ट्स पासे जाऊं तो एने एना माटे महत्व नथी के तमे शिक्षक छो ए कदाच एम के तू मारी चिंता केम नथी करतो ए तो एम के मारी चिंता तू मारो संतान छे तारे મારી ચિંતા થવી જોઈએ આ કોરોના સમયમાં તારે ઓનલાઈન બેઠા બેઠા ભણાવ્યા જ કરવાનું હોય કે અહીં થોડો સમય મારા માટે કાઢવાનો હોય એ એમનું એક હોય પત્ની જુદી રીતે ડિમાન્ડ મૂકે બાળકો જુદી રીતે જુએ કારણ કે ત્યાં તમે શિક્ષક નથી ત્યાં તમે પિતા છો સંતાન છો પતિ છો અથવા મિત્ર માટે મિત્ર છો અનેક અલગ અલગ રોલમાં તમે હો પણ હું મારી જાતને શિક્ષક તરીકે જોવાની ઈચ્છા વધુ રાખું કોઈને એમ લાગે ના પતિ તરીકે હું વધુ થાઉં કોઈને એમ લાગે સંતાન તરીકે હું મહત્વનો છું તો એ એ બધા જ બેલેન્સ આપણે કરતા રહેતા હોઈએ છીએ હું મારી જાતને સંતાન તરીકે અતિ મહત્વનો ગણતો હોઉં અને માતા પિતાની સેવા કરવી એ જ પરમ કર્તવ્ય ગણતો હોઉં તો ત્યારે હું શૈક્ષણિક કાર્ય અથવા જે કોઈ પણ હું નોકરી કરું છું કામ બરાબર નહીં કરતો હોઉં તો ત્યાં હું મારી જાતને એ રીતે બચાવીશ કે નહીં માતા પિતા પહેલા પછી બીજી બધી વસ્તુ ત્યાં એ તો એ જે આપણે સતત એક રમત રમતા રહેતા હોય છે અને એમાં એક જગ્યાએ કંઈક બનાવીએ ત્યારે ત્યાં ઇરેઝર થતું હોય છે પણ રિયલ સુધી ક્યારેય પહોંચાતું નથી હોતું વોટ મેટર્સ ઇન ધ સ્ટોરી ઇઝ ધ મટીરિયલ કન્ટેન્ટ પેલી ઇમેજ મહત્વની છે નહીં કે એની અંદર પત્રમાં શું છે એ મોરેવર ધીસ લિટોરલ એટલે જે ટ્રેશ છે કચરો છે એ લિટોરલ લેટર એક્ઝર્ટ્સ અ પાવરફુલ ઇફેક્ટ ઓન ધોઝ It is associated with by feminizing them. The letter possesses the holder and not vice versa. અને એ જ રીતે એ લેટર બીજા ઉપર આધિપત્ય પણ જમાવે છે અને એને જેના ઉપર તમે આધિપત્ય જમાવો એને તમે ફેમિનાઇઝ કરો છો પોસ્ટ કોલોનિયલ ભાષામાં આપણે એમ જોયું હતું કે બ્રિટન બ્રિટિશ જે આપણા ઉપર રાજ કરતું એ પુરુષ છે અને આપણે કોલોનીઝ બધી એમની સ્ત્રી છે એ રીતે એને વાંચતા એટલે ફેમિનાઇઝ કરો જેને તમે કંટ્રોલમાં રાખો એને તમે ફેમિનાઇઝ કરો છો અને એટલે એને કંટ્રોલ કરવું સહેલું બને ઇકોક્રિટિસિઝમમાં આપણે એમ જોઈએ કે ખેડૂત એટલે જગનો તાત એટલે પાછું પિતાની ઇમેજ આવી ત્યાં જગનો તાત એટલે એક ફાધર ઇમેજ આવી અને પૃથ્વી શું બની તો કે સ્ત્રી બની જાય છે આમ માતા આમ સ્ત્રી અને પછી એ હળ સાથે એટલે હળ એનું એક ફેલિક સિમ્બોલ બને છે એક પુલ્લિંગ પુરુષના લિંગના સ્વરૂપમાં હળ દ્વારા એ ખેડાણ પૃથ્વી ઉપર કરે એ રીતે એને એ ત્યાં જોવામાં આવે એટલે ફેલસની અને ફેલેગોસેન્ટ્રિકની પણ ઘણી વાતો લેકો એ કરી છે પણ એ બાજુ હવે આપણે અત્યારે જતા નથી અને હવે કદાચ દોઢ વાગ્યો છે તો 10-15 મિનિટ આપણે કદાચ કોઈ પ્રશ્નો કે એવું હોય તો આપણે એ પણ ચર્ચી હતી
વિપુલ ભાઈ તમારો અવાજ અનમ્યુટ કરવાનો રહેશે. વિપુલ અનમ્યુટ તમારે કરવું પડશે. હા સ્ટેનલી ભણાત સાહેબ પણ જોડાયેલા હતા. આભાર ભણાત સાહેબ. જી સર, બરાબર સર, ખૂબ સરસ મજા આવી. હા જી, થેન્ક યુ, થેન્ક યુ સર. અમે એક બીજું વ્યાખ્યાન ચાલતું છે. અચ્છા જી, ના ના, ખૂબ ખૂબ આભાર, આભાર સર, ખૂબ ખૂબ આભાર બાળક સર. વિદ્યાર્થીઓ જે રીતે સમૃદ્ધ થયા એ રીતે હું પણ એટલો જ સમૃદ્ધ થયો. સમય તો થયો છે, પણ મારે એક વાત એવી મૂકવી છે વિદ્યાર્થીઓ પાસે કે તમે સેમેસ્ટર ટુ માં આ લકાણ ભણી રહ્યા છો, પણ બાળક સરે જે વાત કરી એ તમને આ મીમાંસાના પેપરમાં તો મદદરૂપ થાય એમ છે, પણ તમારા બીજા બે હવેના જે તમારા પેપર છે, એક તો ઇકો ક્રિટિસિઝમ વાળું જે પેપર છે તમે સેમેસ્ટર 3 માં ભણવાના છો, અને બાળક સર અમે હવે સેમેસ્ટર 3 માં આ વિદ્યાર્થીઓ સાહિત્ય અને આંતરવિદ્યાઓ એવું એક પેપર ભણવાના છે, એટલે એમાં સાહિત્ય અને માનસશાસ્ત્રને કેવી રીતે સંબંધ છે અને સંસ્કૃતિ અને માનસશાસ્ત્રને કેવી રીતે સંબંધ છે, તો કેટલાક મુદ્દાઓ અમને જડ્યા છે કે જે અમે ચર્ચા કરીશું અને ફરીને તમારો લાભ લેશું. ઘણી બધી વાતો થઈ શકે, ઘણી બધી વાતો થઈ શકે એમ છે બાળક સરે જે મુદ્દાઓ આપણી પાસે ખોલી આપ્યા છે એ માટે, પણ હવે સમય ઘણો થયો છે. બાળક સર, ગુજરાતી વિભાગ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે તમારો લાભ લેતા જ રહીશું. કેટલા બધા સંદર્ભો સાથે બાળક સરે આપણી પાસે લકાને ખોલી આપ્યા છે, તો હવે આપણને લકા એટલા અઘરા લાગતા નથી, એટલે રાઇટિંગ ઇરેઝર ઓન અર્થ ની જે વાતો તમે જુદી જુદી રીતે ખોલી આપી ગુજરાતીમાં, તો એ માટે ફરીને એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. ભણાત સાહેબ ઉપસ્થિત છે, અજમેરા સાહેબ પણ હતા, તો આપ સૌનો ગુજરાતી વિભાગ વતી ખૂબ ખૂબ આભાર સૌનો. થેન્ક યુ, થેન્ક યુ સર, થેન્ક યુ, થેન્ક યુ.